ક્લેશ નાશક મંત્ર, મનની ચિંતાઓ દૂર કરવાનો આ મંત્ર એક એક ચરણ લઈએ અને પછી એનો તાત્વિક અર્થ સમજીએ. કૃષ્ણાય વાસુદેવાય, કૃષ્ણાય વાસુદેવાય, હરયે પરમાત્મને, હરયે પરમાત્મને, પ્રણત ક્લેશનાશાય, પ્રણત ક્લેશનાશાય, ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય, કૃષ્ણને, વાસુદેવાય, વસુદેવના પુત્રને, હરયે, હરિને, પરમાત્મને, પરમાત્માને, પ્રણત ક્લેશનાશાય, જેને પ્રણામ કરવાથી ક્લેશ, કષ્ટનો નાશ થાય છે, એવા ગોવિંદાય નમો નમઃ, એવા ગોવિંદને વારંવાર નમસ્કાર છે. નમો નમઃ સાયક્લિક છે, વારંવાર નમસ્કાર છે. તાત્વિક ચિંતન. કષ્ટ એ જીવનની વાસ્તવિકતા છે. ક્લેશ, ભગવાન બુદ્ધે પણ આર્ય સત્યોમાં કહ્યું કે આ સંસારમાં કષ્ટ છે, દુઃખ છે. અને હકીકત છે, આપણે બધા જ જાણીએ છીએ કે જીવનમાં 99% સુખી ગણાય એવો માણસ પણ કંઈક 1% દુઃખથી પીડાતો હોય છે. કોને ખબર ક્યાંથી કેવી રીતે સાવ અચાનક કષ્ટ આવી જાય છે. એટલે કષ્ટ વગરનું જીવન એ અસંભવ છે. ભગવાન પોતે પણ જ્યારે અવતાર ધારણ કરીને આવ્યા ત્યારે એમના જીવનમાં પણ કષ્ટ પડ્યા એ આપણે જોઈએ છીએ. ભગવાન રામ હોય, ભગવાન કૃષ્ણ હોય, કેટલી તકલીફ. કૃષ્ણના જીવનમાં જોયું ને, જન્મ જેલમાં, જન્મીને તરત માતા પિતાથી અળગા થવાનું. જન્મ્યા એના 6ઠા દિવસથી માથે મોત ભમે છે. પૂતના, તૃણાવર્ત, શગડાસુર, એક પછી એક બધા રાજાઓ, આ રાક્ષસો કંસે મોકલેલા, મારી નાખવાનો ઉપાય શું? તો કષ્ટ આવશે. કષ્ટ બે પ્રકારના છે, આવી પડેલા અને માગી લીધેલા. માગી લીધેલા, સ્વીકારેલા કષ્ટને એક એનું પોતાનું ગૌરવ હોય છે, જેને તપ કહીએ છીએ. તપની વ્યાખ્યા કરી કથામાં, કે કોઈ ધ્યેય નક્કી કર્યું છે, એના માટે જે કષ્ટ આવશે એનો સ્વીકાર કરીશ. દેહમ પાતયામી વા કાર્યમ સાધયામી. મુસીબત આવેગી તો ઉઠા લેંગે. માણસને એ ગમતું, ગમતું એટલે ક્યારેક એને ઈચ્છા. આપણે બધા યાત્રાએ જઈએ, શું કામ જઈએ છે? અને કોઈ પણ યાત્રા કરવા જઈએ એટલે એક વસ્તુ તો નક્કી છે ને, કે ઘરમાં જે કમ્ફર્ટ છે એ ત્યાં મળવાની નથી. કષ્ટ પડે ને, અને ભાઈ લોકો કહે કષ્ટ પડે ને એટલે યાત્રાનું પુણ્ય વધે. અમે કૈલાસ માનસરોવરની યાત્રાએ જઈએ, ઠંડી હોય, ઘરમાં હોય એવી સગવડો ન હોય, હવે તો ઘણી બધી સગવડો ત્યાં પાકા રોડ થઈ ગયા છે, બધું સારું સારું બનવા માંડ્યું. 98માં જ્યારે 15 વર્ષ પહેલાં પહેલી વખત ગયા ત્યારે રસ્તા નહીં, કાંઈ નહીં, તંબુમાં રહેવાનું, બાથરૂમે નહીં,
કષ્ટ સ્કંદત ઇન્દ્રવદનભાઈએ કૈલાસ માનસરોવરની યાત્રા કરેલી. વિચાર કરો, ઈશ્વરની કૃપાથી આટલી સુખ સમૃદ્ધિમાં રહેલા અને જ્યારે હિમાલયમાં જાય કૈલાસ માનસરોવરની કેટલું કષ્ટ પડ્યું હોય. કોઈ કહે ને શું જરૂર છે, જવું છે, ઉત્સાહ છે માણસની અંદર. એ કષ્ટ માગી લીધેલું કષ્ટ છે. આપણે ધર્મના ક્ષેત્રમાં છે એટલે યાત્રાના કષ્ટની વાત કરીએ. ઘણા લોકો કેવલ આમ થ્રિલ ને ખાતર પેલું શું હોય આમ ઉપરથી ઊંધા માથે લટકે ને, ખ્યાતિ વડું દેશે પેલું દોરી બાંધીને આમ 1000 ફૂટ ઉપરથી ફેંકે, બંજી જમ્પિંગ. આ લોકોને બધા શોખ હોય, નાના વિમાનમાં બેસે, એ વિમાન આમ 6000 ફૂટ કે 8000 ફૂટની હાઈટ પર જાય અને પછી પેરાશૂટની બેગ લઈ અને વિમાન સરસ ઉડતું હોય, કાંઈ તકલીફ ના હોય, તો એનો દરવાજો ખોલી નાખે અને વિંગ પરથી કંઈક જાઓ, હવે કૂદકો મારો. પેરા શું કહેવાય, સ્કાય ડાઇવિંગ. હું શરૂઆતમાં પરદેશ જાઉં ને એટલે ફરવા જઈએ ત્યાં બધા કહે કે ગુરુજી કરવું, મેં કીધું ના રે ના, રૂપિયા આપીને દુઃખી થવાય, આ ધંધા કોણે શીખવાડે. હા મને ખબર છે, એટલે દેટ ઇઝ ધ રીઝન આઈ આસ્ક્ડ હર. આ મારી ખ્યાતિને બહુ શોખ છે, બધા એ દુઃખ ના હોય તો ડોબું વરજો. આથી 15-20 વર્ષ પહેલા $500-500 ને $700-700માં એક જમ્પ. મેં કીધું આટલા મને આપો, હું ભારતમાં જઈને સારા કામ કરીશ, મારે ભારતને બહુ જરૂર છે. આ કૂદકા મારવામાં $700 અપાય અને ભૂલે છું કે પેરેશૂટ ના ખુલ્યું તો. એક જોક યાદ આવ્યો પણ નથી કેવો, ના નથી કેવો, કહું. હા શું, વેચવાથી વધે. તમે પછી આટલા બધા જોક કહેશો તો હું મારે ક્યાં જવું. આવી રીતે કંઈક ફ્લાઇટમાં ટ્રાવેલિંગ કરતા હશે અને તકલીફ ઊભી થઈ, 20-25 હજાર ફૂટની હાઇટ ઉપર, મીટરની હાઇટ પર હશે, 20-25 હજાર ફૂટની હાઇટ ઉપર પ્લેન, પાયલટે અનાઉન્સ કર્યું કે દેર ઇઝ એન ઇમરજન્સી અને કદાચ તમારે બધાએ કૂદવું પડે બહાર, તો બધા જ પોતપોતાના પેરેશૂટ સંભાળી લો અને પહેરી લો બરાબર. આમ એમાં થયું એવું કે પેસેન્જર હતા એના કરતાં એકાદ પેરેશૂટ ઓછું હતું. શું થાય કે કોણ, એક જણ એવો કોણ નીકળે કે મારે નથી જોઈતું પેરેશૂટને. પછી એક ભાઈ, આપણે ત્યાં પેલા જોક્સ વધારે કહેવાય ને, આ બાબતે મેં કીધું મારે નથી કહેવું, પણ હવે તમે સમજી ગયા. એટલે એવા એક ભાઈ, યુરોપમાં હોય તો પોલિશ લોકો ઉપર, પોલીસ નહીં હા, પોલિશ, પોલેન્ડના લોકો ઉપર જોક થાય. આપણે ભારતમાં પણ અમુક પ્રદેશ પસંદ કર્યો છે કે એ ભાઈ કે બીજા બધાનું જે થવાનું હોય થાય, હું તો કૂદવાનો છું, એમ કરીને એક બેગ હતી એમ લઈને તો કૂદ્યા. એટલે એમની બાજુની સીટ પર એક છોકરો હતો, એ ખડખડાટ હશે કે હવે કોઈ ચિંતા નહીં કરો, બધાને પેરેશૂટ મળશે, બધાને પેરેશૂટ મળશે, કારણ કે બીજા બધા હાઈવે કરતા મળશે નહીં મળે, બધાને મળશે. કેવી રીતે મળશે? તો પેલા અંકલ મારી બેગ લઈને કૂદી ગયા ઉતાવળ. જવા દો,
થ્રિલ માણસને જોઈએ છે, મારો કહેવાનો આશય, તો એ કષ્ટ તો ઉપાડે છે ને, ક્યાંક પડે, ઘણી વખતે ઝાડમાં ને ઘસાય ને બ્રુઇઝીસ થાય ને, પણ એનું એક થ્રિલ, એનું એક રોમાંચ છે. એ બંજી જમ્પિંગનો એક રોમાંચ છે. એ કરતા પહેલા સાઈન કરવી પડે વેઇવર, કે ભાઈ કંઈ પણ થાય તો આ લોકોનો જવાબદારી નહીં. માણસની આ વૃત્તિ છે. કેટલીક વખત કષ્ટ એ સામેથી માગીને લે છે, એટલે એ કષ્ટોની ચર્ચા અત્યારે નથી કરી, કારણ કે સામેથી માગીને લીધેલા કષ્ટ હોય તો એમાંથી છૂટવાની કંઈ પ્રાર્થના કરવાની હોય ને, કારણ કે માગીને લીધા છે. તો આપણને ફરિયાદ શેના પાસે, કયા શેની સામે છે? આવી પડેલા જે કષ્ટ છે, અનવોન્ટેડ ટ્રબલ્સ, એની છે. માંદગી હોય, બીમારી, કોઈક માણસના સ્વભાવને લીધે કષ્ટ હોય, લાખ કોશિશ કરો એ માણસ પોતાનો સ્વભાવ બદલે જ નહીં, અને સતત એના લીધે સંઘર્ષ થયા કરતો હોય. કોઈક સ્વજનની અણધારી વિદાય હોય, બપોરનું લંચ આપણે સાથે લીધું છે અને સાંજે ઘરે જઈને આપણે ડિનર લેવા બેસીએ ને, ત્યાં તો અચાનક ફોન આવે, જલ્દી પહોંચો, કેમ પેલા ભાઈ ગયા, વોટ, માન્યામાં ના આવે, શું થયું? બપોરે જમ્યા છીએ સાથે, અડધો કલાક ગપ્પા માર્યા છે, સ્વજનની અણધારી વિદાય. તો આવા કષ્ટ જ્યારે જીવનમાં આવે, ટેસ્ટિંગ ટાઈમ, એ વખતે આપણું કર્તવ્ય શું? બીજા શબ્દોમાં કહું તો આવા કષ્ટો સાથે આપણે વ્યવહાર કેવો રાખવો? હાઉ ટુ ડીલ વિથ ધીસ ટ્રબલ્સ, જે આપણને નથી જોઈતી ને આવી ગઈ છે. શાસ્ત્ર કહે છે આવા સમયે આત્મભાવ કેળવવો. ફોર્મ્યુલા રૂપે, એક સૂત્ર રૂપે આપને ઉત્તર આપું છું, આત્મભાવ કેળવવો. કેવી રીતે કરવું, શું કરવું, એનું ચિંતન આપણે કરીએ. ક્લેશનો નાશ કેવી રીતે થાય, કષ્ટ નાશ? એક વાત ખાસ સમજી લેજો, કષ્ટ દૂર નથી થતા, આપણે આપણી કેપેસિટી અને આપણે આપણી સમજણ વધારવી પડે છે. કષ્ટ એ સંસારનો સ્વ, તમે લાખ કોશિશ કરો, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ હંમેશને માટે તમારી પાસે નથી જ રહેવાની. યા તો એ જતા રહેશે, યા તો આપણે જતા રહીશું. આજે સંયોગ થયો છે, કાલે વિયોગ થવાનો જ છે. કચ્ચે ધાગે સે બંધે હુએ સબ સંબંધ હૈ, ટૂટેંગે, છૂટેંગે. માગી લીધેલા કષ્ટવાળા તો મહાપુરુષો કહેવાય, અધ્યાત્મના પથ્થે જે માગી લે. સેકન્ડ વર્લ્ડ વોર વખતે સત્ય ઘટના બનેલી, ઇતિહાસમાં લખાયેલી, જર્મનીની કેદીમાં, જર્મનીના કેદમાં હિટલરે જે બધાને યહૂદીઓને પુર્યાતા, જ્યુઝને, એમાં કોઈક જીવે કંઈક ગુનો કર્યો, જેલના કોઈક નિયમનો ભંગ કર્યો, કોઈ કાયદો કે કોન્સ્ટિટ્યુશન એવું તો કંઈ હતું જ નહીં. એ વખતનો જે જેલર હોય ને, એનો જે ઇન્ચાર્જ હોય, એને જે તરંગ આવે કે આમ સજા કરવી છે એટલે કરવાની, કોઈ પૂછવા વાળું નહોતું, તેણે નક્કી કર્યું. નિયમનો ભંગ થયો છે, પણ કોણે નિયમનો ભંગ કર્યો છે કોઈ બોલતું નહોતું. એટલે પેલાને માટે તો બધા એક સરખા, કે બધા જે યહૂદીઓ છે બધા જે ગુનેગારો છે,
કહી દો નહીતર બધાને સજા થશે. હવે પેલો ગુનેગાર કોણ છે? બહાર આવતો નહોતો, પણ એ કહ્યું 2000 કેદીઓ છે, બધાને લાઈનમાં ઉભા રાખ્યા અને કહ્યું કે દર 10મો જે કેદી છે ને એને ભૂખમરાથી મારી નાખવામાં આવશે, જેથી એની વેદના જોઈને બધાને ખબર પડે. એટલે 2000માંથી દર 10મો કેદી એટલે 200 જણાને ભૂખમરા. જેલની અંદર એક મોટો ખાડો હતો, ઊંડો ખાડો, એ ખાડામાં નાખવાનો, ખાવા પીવાનું આપવાનું નહીં. એટલે ખાડામાં પેલો ભૂખે મરતો મરતો રીબાતો રીબાતો મરે. અને 2000 કેદીઓને આમ વર્તુળાકારમાં ઉભા રાખ્યા, એક પછી આમ પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો દસમો ચલાવ, પછી પાછું 20મો આવ, 30મો આવ, અને બધાને ખાડામાં નાખતા જાય. ગણતરી થઈ, વિચાર કરો જે બાકીના ઉભા છે ગણતા જાય ને કે આપણે કેટલામાં છીએ. અને ગણતરી કરીને એક વ્યક્તિ, કોઈ જીવ હતો, એને જોયું કે એનો નંબર આવતો હતો 10મા કેદીમાં, અને એની બાજુમાં કોઈ કેથલિક પાદરી ઉભો, જે જીવ મરવાનો હતો એનો નંબર આવવાનો હતો, એની આંખમાંથી આંસુ નીકળવા માટે ગયો હું હવે, અને આ નાઝીઓની કેદમાંથી છટકવું એટલે અઘરામાગરી વાત. એને નક્કી કર્યું છે કે આ થશે ને થશે જ. રડવા માંડ્યો એ માણસ. પેલા પાદરીએ પૂછ્યું, તું રડે શું કામ? તો કે હું મરીશ હવે, મને મારી પત્ની યાદ આવે છે, મારા બાળકો યાદ આવે છે. બાજુમાં ઉભેલો પેલો કેથલિક પાદરી, મને કીધું એક કામ કર, મારી જગ્યાએ તું આવી જા, તારી જગ્યાએ હું આવી જાઉં. ફટ દેને અદલા બદલી કરી લીધી. પરિણામ, પેલો જીવ બચી ગયો, કારણ કે હવે 9મો થઈ ગયો અને આ 10મો. એ કેથલિક પ્રિસ્ટને નાખ્યો ખાડામાં, ભજન કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે. 2 દિવસ, 4 દિવસ, અઠવાડિયું, 10 દિવસ, 10 દિવસ સુધી ખાધા પીધા વગર બીજા તો આમ સુકાવા માંડ્યા, મોઢાના નૂર ઉડી ગયા બધાના. 20 દિવસ, મહિનો હાડપિંજર દેખાય, જેની કેપેસિટી નહોતી એ તો બધા ટપોટપ મરવાય માંડ્યા આવે 200માંથી. ને આ પાદરી હરિભજન કરી રહ્યો છે. શરીર સુકાઈ ગયું, માણસ છે ને, પણ એની એક એક પાંસળી દેખાય, પણ એનું ભગવાનનું ભજન બંધ થતું નથી. દિવસ રાત પરમાત્માનું ભજન કર્યા કરે, સરસ સરસ ગીતો ભગવાનના ગાયા કરે. અને એ જોઈને પેલા જે નાઝી સૈનિકો હતા, જેલરો, એને નવાઈ લાગે કે આ માણસ ડરતો નથી મોતથી. એ નાઝી લોકોને અસ્વસ્થતા થાય, કારણ કે ભય ઉપર અમે તો શાસન કરે, સામો માણસ ડરે એના પર અમારી તાકાત છે. પણ જો સામો માણસ ડરે નહીં તો 199 લોકો મરી ગયા. પેલો એક પાદરી હાડ પિંજર જેવું શરીર થઈ ગયેલું, પણ એનું ભગવાનનું ભજન ન ચૂકે. એવી સ્થિતિમાં બધાના મરી ગયા પછી આ પાદરીએ 10 દિવસ કાઢ્યા નજી, એનું લાગતું નથી કે આ મરશે. શરીર સાવ ખતમ થઈ ગયેલું, ડાચા બેસી ગયેલા, આંખો ઊંડી ઉતરી ગઈ હતી, માથાના વાળ બધા ખરી ગયા, તદ્દન એવો થઈ ગયેલો, પણ ભજન ચાલુ. નાઝી સૈનિકોથી એ સહન ન થયું, કારણ કે એના ભજનને લીધે બાકીના જે પેલા 1800 સૈનિકોમાં એક સ્પિરિટ આવતો હતો, એક પોઝિટિવિટી ઉભી થતી હતી, એ નાઝી સૈનિકો સહન ન કરી શક્યા. અને છેવટે પેલા કેથલિક પાદરીને એ લોકોએ બંદૂકની ગોળીઓથી ખતમ કરી દીધું, મરી ગયો એ માણસ.
પછી તો યુદ્ધ પૂરું થયું, બાકીના બધા જે કેદીઓ છૂટ્યા એમાં પેલો જીવ છૂટી પોતાના ફેમિલીને જ્યારે મળ્યો, એની પત્નીને અને એના બાળકોને, ત્યારે કહે છે કે હું જો તારી પાસે પહોંચી શક્યો હોઉં થેન્ક્સ ટુ દેટ કેથલિક પ્રિસ્ટ, કે મારી જગ્યાએ નંબર એણે લઈ લીધો અને એ મર્યો. આ માગી લીધેલું કષ્ટ. કોઈક સંત, કોઈક મહાપુરુષ, કોઈક તપસ્વી, કોઈક પરોપકારી કરી શકે, બાકી સામાન્ય માણસના જીવનમાં જે આવે છે એ તો આવી પડેલા કષ્ટો છે. એ વખતે વાલા ભાઈઓ અને બહેનો, એક વસ્તુ યાદ રાખજો, રોંદણા રડવાથી કષ્ટ ઘટતું નથી. કારણ કે આપણને સૌથી પહેલો, સૌથી સહેલો ઉપાય જે સૂજે છે આ સેલ્ફ પીટી. બધાને આગળ જોવો ને અમારે તો કેવું છે, આખી જિંદગી 11 વર્ષ રાખી છે અને તોય જુઓ, દર શ્રાવણ મહિનામાં દાઢી વધારી હતી અને તોય જુઓ, રોજ સવારે 6 વાગે મંદિરમાં દર્શન કર્યા વગર મોઢામાં પાણી ન મૂકે ને તોય જુઓ, રોંદણા રડે માણસ કષ્ટ આવે ત્યારે. યાદ રાખજો, એનાથી કષ્ટ ઓછું થતું નથી, એની વેદના વધે છે ચોક્કસ. અને માણસ જ્યારે તકલીફની ક્ષણોમાં, ક્લેશના સમયે રોંદણા રડવા બેસે ત્યારે એમાંથી જે શીખવાનું છે, અને મોટા મોટી વાત તો શીખવાની છે, પોતાના આત્મભાવને જાગૃત કરવાનો છે, એ આપણે ચૂકી જઈએ છીએ. કષ્ટ હોવું જોઈએ એમ હું કહેતો નથી, ન જ હોય ભગવાનને પ્રાર્થના કરું કોઈના જીવનમાં કોઈ તકલીફ ના પડે, પણ મને ખબર છે કે આનું ફળ પૂરેપૂરું મળવાનું નથી. કર્મનો કાયદો છે, થિયરી ઓફ કર્મ. દરેકના પોતાના કર્મો છે, દરેકના પોતાના ઋણાનુબંધ છે, લેણા દેણી છે. એ લેણા દેણી પૂરી થાય એટલે તડકો છાંયો શરૂ થઈ જ જતો હોય છે. તો આત્મભાવના સંદર્ભમાં જો આપણે વિચાર કરીએ, હવે આત્મભાવ શું છે સમજાય એના માટે એને સામેનો એક વિરોધી શબ્દ આપને આપું, દેહભાવ. દેહભાવ અને આત્મભાવ. દેહભાવ એટલે અહંકારનો ભાવ, હું છું, હું આ શરીર છું, આઈ એમ ધ બોડી, એ દેહભાવ છે. સંસારમાં આવતા બધા જ કષ્ટોના મૂળ આ દેહભાવમાં રહેલા છે. અને બીજો છે આત્મભાવ. આત્મભાવ એટલે હું આત્મા છું, આઈ એમ નોટ ધ બોડી, આઈ એમ ધ સોલ. તો જ્યાં સુધી દેહભાવ છે, દેહભાવ અહંકાર જોડાયેલો છે, અને આપણું આખું જીવન જોશો ને તો બધા જ વિચારો, આપણી આખી પ્રક્રિયા, આપણો બધો વ્યવહાર કેવળ દેહભાવના આધાર પર ચાલે છે. આત્મભાવને આપણે માત્ર કથાના મંડપ કે ભગવદ્ ગ્રંથ હોય એ વાંચવા બેઠા હોય ત્યાં સુધી એટલો જ રાખ્યો, બાકી તો દેહભાવ. જીવનમાં જ્યારે કષ્ટ આવે છે ને ત્યારે આત્મભાવને જાગૃત કરવાની તક છે એમ સમજો. ઇટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ થિંક, to create an awareness about your own self. ઓ જૂનું ભજન, કેટલું સરસ ભજન, પણ લોકોનો અર્થ જ નહીં સમજે.
કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, નાહક મરીએ છીએ મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અને જો એક પોઝિટિવલી નામ લોકોએ કેવું કર્યું, મોટા ભાગે મૃત્યુ પછીની શોક સભાઓમાં ગવાય કે કાંઈ કરવાનું જેને બચ્યું નથી એવી માજીઓ દર સોમવારે ભજન કરતે, કોઈ કોઈનું નથી. એની અંદરથી જે તત્વ પામવાનું હતું ચૂકી ગયા. શબ્દો કદાચ પેસિમિસ્ટિક લાગે છે, પણ એક જબરજસ્ત લાઈટ તરફ, એ પ્રકાશ તરફ આપણને લઈ જાય છે. જીવે જીવ એવું કહે છે કે આ બધા મારા, કોણ મારું? અરે એને થવું હોય મારું તો પણ એ થઈ શકતો નથી. 24 કેરેટની વિશુદ્ધ લાગણીઓ લઈને માણસ બેઠો હોય તો પણ એ હંમેશને માટે આપણો થઈ શકતો નથી. આ હકીકત છે. પુષ્કળ પ્રેમ હોય પુરુષ અને સ્ત્રી વચ્ચે, જન્મ જન્માંતર સુધી એકમેકના રહેવાના કોલ આપ્યા હોય, અત્યંત પ્રસન્ન દાંપત્ય જીવન હોય, અત્યંત પ્રસન્ન, તારા વગર નહીં રહેવાય એવું કેટલી વખત કહ્યું હોય, મિસ યુ, મિસ યુ, મિસ યુ. પણ જ્યારે મૃત્યુ નામની ઘટના આવીને ઉભી રહે છે ને, અને બેમાંથી એક જણ જ્યારે છીનવાઈ જાય, બીજો ઈચ્છે તો પણ જઈ શકતો નથી. એ કડવી વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડે. ઇટ્સ અ બિટર રિયાલિટી, બટ વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. કોઈ કોઈનું નથી, એકલા આવ્યા છીએ, એકલા જવાનું છે. તો આ એકલો કોણ છે? શરીર છે, એ આત્મા છે. તેથી જીવનમાં આવતી તકલીફ, જીવનમાં આવતા કષ્ટને પણ જો પોઝિટિવલી લઈએ, નિમિત્ત અણગમતું છે, અનિવાર્ય છે, છતાં ઉપયોગી છે. આ શબ્દો લખી લેજો, અણગમતું છે, અનિવાર્ય છે, છતાં ઉપયોગી છે. એનો સદુપયોગ કરી લો. સુફીઝમમાં 3 શબ્દો એ લોકો કહેતા હોય છે આ કષ્ટને વર્ણન કરવા માટે. દેહભાવ ઘટે અને આત્મભાવ વધે એના માટે આ 3 શબ્દોનું ચિંતન સુફી સંતો કરે છે. ઇલ્લત, જિલ્લત અને કિલ્લત. ઇલ્લત એટલે કે મુશ્કેલી, પણ કેવી? બીમારી આવે, સડનલી કંઈક નુકસાની આવે, ધંધામાં આપત્તિ આવે, તે એને લોકો ઇલ્લત કહે છે. જિલ્લત એટલે કોઈ અપમાન કરે, એ પણ કષ્ટ છે ને. નીચે જોવાપણું થાય, આપણી આજુબાજુનું કોઈક વ્યક્તિ એવું વર્તન કરે કે આપણે આમ સમાજની આંખમાં આંખ નાખીને જોઈ ન શકીએ. નીચે જોવાપણું, એ જિલ્લત, બહુ મોટું કષ્ટ હોય છે. સંસ્કારી સુખી પરિવારની દીકરી લગ્ન માટેનો ખોટો નિર્ણય લઈ લે અને કોઈક અસંસ્કારી રખડેલ સાથે ભાગી જાય,
એ વખતે છોકરીના માતા પિતા ભાઈ કાકા કાકી નજીકના કેવી હાલત થાય એમને, અને સમાજમાં હો હે પેલી ભાગી ગઈ, એ પેલી જુઓ શાકવાળા અરે ભાગી ગઈ. કેવું નીચા જોણું થાય, જિલ્લત અપમાન નીચા જોણું. અને ત્રીજું કિલ્લત, કિલ્લત એટલે ગરીબી, અભાવની સ્થિતિ. કંઈક જોઈતું હોય ને મળે નહીં, એ સ્થિતિ કિલ્લત. તો ઇલ્લત, જિલ્લત અને કિલ્લત. કોઈને ગમતું નથી આ ત્રણમાંથી એક કે કોઈની ઈચ્છા નથી. ક્રિશ્ચિયાનિટીમાં બહુ સરસ શબ્દ છે સફરિંગ. જૈનિઝમમાં પણ બહુ સુંદર ચિંતન થયું છે કષ્ટ માટે. કશાય જૈન દર્શનની વાત કરી તો કહું કે એ કષ્ટને નિર્જરા સાથે સરખાવે છે. એટલે જીવનમાં જ્યારે કષ્ટ આવે તો એમ સમજવાનું કે આપણા દુઃખ ઓછા થઈ રહ્યા છે, આપણા દોષ ઓછા થઈ રહ્યા છે. એટલે બધી હિંમત એમ રાખવાની કે આપણા પાપ ઓછા થઈ રહ્યા છે, પાપનું બેલેન્સ ચૂકવાઈ રહ્યું છે. તો સૂફી પણ કહે છે ને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે આ જે ત્રણ પ્રકારના કષ્ટો છે એનાથી બચવાનું માટે એકમાત્ર ઉપાય છે શરીરથી વ્યવહારો બધા સંસારમાં થશે થવા દો, પણ તમે એટલું ધ્યાન રાખો કે તમે શરીર નથી, તમે આત્મા છો. અને જેટલો અહંકાર ભાવથી આપણે મુક્ત થઈએ, ઈગોથી આપણે મુક્ત થઈએ, એટલું આ કષ્ટ ઓછું થાય છે. અપમાન શરીરનું હોય, વિદાય જે થાય તે શરીરની થાય, આત્માની ક્યાં વિદાય થાય છે? આત્માથી કોણ છૂટું પડે છે? આત્માથી તો સાથે હતા, સાથે છીએ અને સાથે જ રહીશું. તો એ આત્માનું જીવન. અહંકારની દિવાલ જેટલી ઓગળે એટલા આ કષ્ટો ઓછા. બહુ જ પ્રસિદ્ધ સાહિત્યકાર, નાટ્યકાર, કવિ ઓસ્કર વાઇલ્ડ કહે છે કે હાઉ એલ્સ બટ થ્રુ અ બ્રોકન હાર્ટ મે લોર્ડ એન્ટર ઇન. ભાંગેલું હૃદય, બ્રોકન હાર્ટ એટલે આપણે પેલું એક દિલ કે ટુકડે હજાર હુએ વાળું નથી, કુછ ઇધર ગિરે કુછ ઉધર ગિરે, પણ દુખી થયેલું હૃદય, સંવેદનશીલ હૃદય, એમાં જ પ્રભુ પ્રવેશી ચૂકે. તેથી તો દુઃખમાં ભગવાન બહુ યાદ આવે છે. આપણે લોકો કહે ને કે સુખમાં સોની યાદ આવે, દુઃખમાં ભગવાન યાદ આવે. સી કષ્ટનો આ ગુણ છે, તમને ઈશ્વર પાસે લઈ જાય છે, તમને સ્વ પાસે લઈ જાય છે. ઓસ્કર વાઇલ્ડે કહ્યું, હાઉ એલ્સ બટ થ્રુ અ બ્રોકન હાર્ટ મે લોર્ડ એન્ટર ઇન. એ જ વાત ઓસ્કર વાઇલ્ડે તો 50 વર્ષ પહેલા કહી, 500 વર્ષ પહેલા મધુસૂદન સરસ્વતીએ કહ્યું. દ્રુતે ચિત્તે, 500 નહીં 450 વર્ષ પહેલા, દ્રુતે ચિત્તે પ્રવિષ્ટાય ગોવિંદાકારતા સ્થિતા. ચિત્ત જ્યારે દ્રુત થાય, નરમ થાય, ત્યારે જ એમાં ગોવિંદનો આકાર સ્થિર થતો હોય છે. જૂના કાળમાં આપણે પેલું પોસ્ટ પાર્સલ કરીએ ને રજીસ્ટર રેડી,
જેને જોયું છે ને ખબર, પોસ્ટમાં જાવ એન્વેલપની ઉપર ચારે બાજુ દોરી બાંધે, પછી દોરીની ગાંઠ જે આવી હોય ત્યાં લાખ શેલેક, એ લાખને આમ પીગાળે, મેં જોયું છે મીણબત્તીથી લાખની આવી સળી આવે, પોસ્ટમેન એ લાખને ગરમ કરે, પછી એના છાંટા જ્યાં ગાંઠ મારી હોય પેકેટને એના ઉપર આવે, અને એના ઉપર પછી પેલો પોસ્ટનો સિક્કો મારે, એનામ સીલ થઈ ગયું, એ જ્યાં પછી જેની પાસે જાય એ જ ખોલે. હવે શેલેક એવી છે, લાખ એવી છે કે એ સોલિડ ફોર્મમાં હતી ત્યાં તમે સિક્કા મારો તો કાંઈ ના થાય, પણ એ લાખને પીગાળવી પડે, પીગળી પછી સિક્કો માર્યો તે પરમેનન્ટ થઈ ગયો. આ હૃદયનું પણ એવું છે ભાઈ, સામાન્ય સંજોગોમાં, સુખના સંજોગોમાં, વેન એવરીથિંગ ઇઝ ગોઈંગ વેલ, એ વખતે આપણે પેલા સોલિડ શેલેક જેવા હોઈએ છીએ. હા બધું અરે થાય છે સરસ બધું, ઓહો એઝ પર કેલ્ક્યુલેશન્સ વી આર વેરી સ્માર્ટ, બધું આપણને ખબર છે આમ છે, પણ જ્યારે કષ્ટ આવે ને ત્યારે આપણા હૃદયની લાખ પણ પીગળે છે, અને હૃદય જ્યારે પીગળે એ વખતે ગોવિંદનો સિક્કો એવો વાગે આમ કૃષ્ણનો, અને એ વખતે જે ભગવાન યાદ આવે ને એ વખતે જે થાય ને સુખ આપણને મળ્યું તો ભગવાને આપ્યું એ આપણે બોલીએ છીએ, પણ હૃદયની લાગણી એવી નથી હોતી કે ભગવાને આપ્યું. માણસ અંદરથી એમ સમજતો અરે કેટલી મહેનત કરી, કેટલી બુદ્ધિ ચલાવી, અને બધું જ આપણે ધાર્યું તે પ્રમાણે થયું, એટલે તો સુખી થયા. પણ દુઃખમાંથી જ્યારે બચી ગયા હો ને ત્યારે તમને ચોક્કસ લાગે કે ભગવાને બચાવ્યા. હાઈવે ઉપરથી ફૂલ સ્પીડમાં ગાડી જતી હોય અને અચાનક ક્યાંક આમ આપણી આગળ ચાલતી ગાડીનું ટાયર ફ્લેટ થાય ને બમ દઈને ટાયર ફાટે ને પછી એ ગાડીનો ડ્રાઈવર કંટ્રોલ લૂઝ કરે, તમે બરાબર ચલાવી રહ્યા હતા પણ એની ગાડી ત્યાં હાઈવેની વચ્ચે ચકરડી ફબરડી રમવા માંડે, અને તમારી ગાડીને એકદમ બ્રેક મારીને આમ છું કરીને ઊભી રાખો ને પેલી ગાડી બાજુમાંથી આવીને આમ સહેજ સરકી નીકળી જાય, એ જે 10 સેકન્ડ 20 સેકન્ડ જેણે જોઈ હોય ને અનુભવી હોય અને કાંઈ ના થયું તમને, પણ એ ધબકારા જે ધકધક 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 થઈ ગયા હતા અને ધબકારા શાંત થયા અને થાય કે હવે પેલી ગાડી એ ખાડામાં પડી ગઈ છે, હવે કશું થવાનું નથી, અને પહેલો ફોન ઉઠાવીને તમે ઘરે કરો ભગવાનની કૃપાથી બચ્યા હો, નહીતર આ જાતામાં આપણે જુઓ એક કષ્ટ હતું ત્યારે ગોવિંદનો સિક્કો વાગ્યો ને, એ વખત તમે એમ નથી કહેતા કે વાવ માય કંટ્રોલ એન્ડ આઈ સ્ટોપ ધ કાર, અરે તું સ્ટોપ કરત તોય પેલો આવીને પટકાત તો શું કરત, તારો કંટ્રોલ પૂરેપૂરો, પણ સામેનો આવ્યો હોત તો. ગાડી સ્કીડ થઈ ગઈ, ઊંધી થઈ ગઈ, લોકો કહે ને આ ગાડીને જુએ તો કોઈ એમ કે આમાં અંદર ના તો ગયા જ બધા, પણ આપણને કાંઈ ન થયું, બોલો ભગવાનની કેવી કૃપા જુઓ. અને એ પ્રસંગ જ્યારે જ્યારે તમે યાદ કરશો ત્યારે લાગે ભગવાને બચાવ્યા ભગવાને, કારણ કે એ વખતે આપણને ખબર છે કે મેં કશું કર્યું જ નથી, એ વખતે આપણો અહંકાર જે શૂન્ય પર પહોંચી ગયો એ ભાવ જેનો ટકે એને આત્મભાવ જાગે. અને એ અર્થમાં કુંતા માતા કહે છે પ્રથમ સ્કંદમાં, વિપદ સંતો ન શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો. ભગવાન જીવનમાં થોડું થોડું દુઃખ આપતો રહેજે, હા બહુ સુખ આપશે ને તો અમે તને જ ભૂલી જઈશું. અમે તો એવા તોફાની છોકરાઓ છીએ કે જે બાપ અમને બહુ રમકડા આપે પછી અમે રમકડામાં એટલા બિઝી થઈએ કે રમકડા આપનારા બાપને જ ભૂલી જઈએ છીએ. પછી પપ્પા અમને બોલાવે ને બેટા આવો, નો ડેડ, અરે તું આ લઈને બેઠો છે ડેડે તને અપાયું, તું આખે આખો ડેડ નો છે, પિતાનો છે, પિતાને જ ભૂલી જાયશ. ભગવાન અમે આવા તોફાની છોકરા છીએ, તું અમને બહુ સુખ આપે છે ને એટલે અમે તને ભૂલી જઈએ છીએ, તું અમને થોડુંક થોડુંક દુઃખ આપતો રહેજે જેથી અમે તને યાદ કરતા રહીએ. કષ્ટમાં પ્રભુની એકાત્મતા,
એ વખતે ભગવાન અમને સમજાય છે કે તું સાચવે છે અમને. ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાય. હવે વિચાર કરો, ક્યાં 450 વર્ષ પહેલાના મધુસૂદન સરસ્વતી અને ક્યાં આપણો 50 વર્ષ પહેલાનો ઓસ્કર વાઇલ્ડ. હાઉ એલ્સ બટ થ્રુ અ બ્રોકન હાર્ટ મે લોર્ડ એન્ટર ઇન. ઓસ્કર વાઇલ્ડે મધુસૂદન સરસ્વતીને વાંચ્યા હશે કે નહીં એની મને ખબર નથી, પણ મધુસૂદન સરસ્વતીએ ઓસ્કર વાઇલ્ડે નતો વાંચ્યો. જે સુપ્રીમ ટ્રુથ છે ને એ બધા એક સરખારે છે. તો કષ્ટમાંથી માણસનું જે સર્જન થતું હોય છે, તકલીફ એ રો મટીરિયલ છે જેનો સદુ એક ક્ષણ પાકા પાયા આવી ગયું છે ને. નાગેશ આપ લોકો કો ટાઈમ ચાહીએ? ચલો ઇસકો ઇતના નિકાલ લે, નિકાલીએ. કષ્ટની ક્ષણનો સદુપયોગ કરી લો. કેટલાક પ્રસંગો બહુ નજીકના ભૂતકાળના આપને હું કહું. એક તારીખ જો તમને યાદ રહેતી હોય તો પ્રયત્ન કરજો. મને યાદ છે તારીખ ઇતિહાસની દ્રષ્ટિ. 31 મે 1893, 31 મે 1893 એ દિવસે એક સાથે બે ઘટનાઓ બની છે અને બંને ઘટનાઓએ ભારતના ઇતિહાસને એક અનેરો મોડ આપ્યો છે. એક પોલિટિકલ હિસ્ટ્રી અને બીજું સ્પિરિચ્યુઅલ હિસ્ટ્રી. 31 મે 1893ની રાત્રે દક્ષિણ આફ્રિકામાં મોહનદાસ કરમચંદ ગાંધી નામનો એક નવયુવાન બેરિસ્ટર ડર્બનથી પ્રિટોરિયા જતી ટ્રેનમાં બેસે છે. ફર્સ્ટ ક્લાસની ટિકિટ એણે કઢાવી છે અને સાઉથ આફ્રિકા એ દેશ છે જેણે સૌથી વધારે લાંબા સમય સુધી રંગભેદની નીતિને પકડી રાખી છે. હજી 20 વર્ષ પહેલા એ લોકોએ છોડ્યું એપાર્થિડ. હું સાઉથ આફ્રિકા જઈ આવ્યો છું, કથા કરી આવ્યો છે, મને ખબર છે. ફરવા ગયું, મને કોઈ પૂછ્યું, મેં કીધું ગાંધીજી જ્યાં જ્યાં ગયા હતા એ જગ્યાએ મારે જવું છે. જોબર્ગમાં અજીભાઈ સૌથી પહેલું ગાંધીજી જે ટોલસ્ટોય ફાર્મ એ જગ્યાએ હું અડધો કલાક કલાક ગયો, બે વખત ગયો. કશું બચાવ્યું નથી લોકોએ. આપણને દુઃખ થાય કે જ્યાંથી સત્યાગ્રહની શરૂઆત થઈ એ જગ્યાની આ હાલત, જે મકાન આખું હતું એની જગ્યાએ માત્ર ઓટલો બચ્યો છે, કંઈ જ નથી, કોઈ નિશાની નથી, કંઈ જ નથી. બહુ ઉંમરલાયક વડીલો જે અત્યારે 80+ છે એ લોકો કંઈક એને સાચવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ કશું થતું નથી. ટોલસ્ટોય ફાર્મ, પછી ડર્બન આવ્યો. ડર્બનમાં કેમ ભૂલી ગયો એ ગાંધીજી જ્યાં સત્યાગ્રહ છે, કોઈને ઇતિહાસ યાદ? ડર્બનમાં ગાંધીજીની જે ત્યાં સચવાયું છે હજી થોડુંક. ધરમદીપ યાદ હે તુજે? તું સાથ મેં થા મેરે ડર્બન મેં જો ગયે થે ને. ગાંધીજીના
પૌત્રી ઇલાબેન ગાંધી સાથે હતા અને એમણે બધું બતાવ્યું મને. ગાંધીજી ઇઝ ગ્રેન્ડ ડોટર ઇલાબેન, ઓલમોસ્ટ 60-65ની ઉંમર છે ત્યારે એમની. અને એટલા ભાવથી કે હું માં નાની હતી ત્યારે અહીંયા આગળ રહેલી. પ્રિટોરિયાથી ડર્બન જવા નીકળેલો આ મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં એ વખતે રંગભેદની નીતિ ફિનિક્સ, ડર્બનમાં ફિનિક્સ સેટલમેન્ટ આપણે ઇતિહાસમાં ભણ્યા હોઈશું યાદ હશે. એ લોકોને બ્લેક અને આપણું પણ આપણને પણ એ કાળામાં જ ગણાય, અને એ જમાનામાં ગોરાઓ આપણા માટે શબ્દ વાપરતા પોલ્યુટન્ટ્સ, આપણે જાણે પ્રદૂષણ કરવાવાળા. અને ગોરો માણસ કેમ સહન કરી શકે કે એક ભારતીય ફર્સ્ટ ક્લાસમાં ટ્રાવેલ કરે? પ્રસંગ આપણે ઇતિહાસમાં ભણ્યા છીએ. બોટમ લાઈન પર આવું, એ મોહનદાસને ગાડીમાંથી ઉતારી દેવામાં આવ્યો પ્રિટોરિયા સ્ટેશન પર ઠંડીના દિવસો. આપણે અહીંયા આગળ મે મહિનો એટલે ગરમી હોય, પણ સાઉથ આફ્રિકા સધન પેનિન્સ્યુલા છે, સધન હેમિસ્ફિયર છે, એટલે ત્યાં વિન્ટર હોય વખતે. ત્યાં ડિસેમ્બરમાં ગરમી હોય, મે મહિનામાં ઠંડી હોય. એ સખત ઠંડીમાં 20-22 વર્ષની ઉંમરનો એ જુવાન આખી રાત થથરતો બેસી રહ્યો પ્રિટોરિયા સ્ટેશન પર કે મેં ટિકિટ લીધી છે, હું ફર્સ્ટ ક્લાસમાં જ જઈશ, આ અન્યાય થઈ રહ્યો છે. અને એ એક રાત ઠંડીમાં થથરતો બેસી રહ્યો, એમાંથી સત્યાગ્રહનો જન્મ થયો. વિચાર કરો કે એ દિવસે મોહનદાસ કરમચંદ ગાંધીને ફર્સ્ટ ક્લાસમાં પ્રિટોરિયાથી ડર્બન લઈ જવાને ડર્બનમાં ઉતારી દીધો હોત, એને જો ફેંકી ન દીધો હોત નીચે, મુશ્કેલી ના આવી હોત, એ કષ્ટ ના આવ્યું હોત, સત્યાગ્રહ મળત આપણને? આ માણસે કષ્ટમાંથી એ કષ્ટનું રો મટીરિયલ તરીકે ઉપયોગ કર્યો, એની ઓપોર્ચ્યુનિટી તરીકે ઉપયોગ કર્યો. ને સેમ ડે 31 મે 1893 નો દિવસ, એ દિવસે સ્વામી વિવેકાનંદ નામનો એક યુવાન સંન્યાસી ભારતથી સર્વધર્મ પરિષદ શિકાગોમાં હાજરી આપવા માટે શિપમાં બેસી નીકળ્યો. 31 મે 1893 સેમ ડે. રાજેન્દ્રભાઈ, જ્યોતિષનો મને શોખ, બાપુજી બહુ સારા જ્યોતિષ. પણ ઘણા લોકો પૂછે તમે કુંડલી જુઓ, એનું કહું ના, ન જો. પણ મને શોખ ખરો, મને આવડે, બાપુજી પાસે શીખ્યો હતો. જૂના પંચાંગો મળે તો મારે એ દિવસની કુંડલી કાઢીને જોવું છે કે ભારતના સૌભાગ્યમાં એવી કઈ ધન્ય ક્ષણ આ 31 મે 1893 ના દિવસે હતી કે એક બાજુ સાઉથ આફ્રિકામાં ગાંધીને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવે અને સ્વામી વિવેકાનંદ નૌકામાં બેસીને અમેરિકા તરફ યાત્રા કરે. કયા યોગો હશે એ દિવસે? અને વિવેકાનંદ માટે ત્યાં કઈ રેડ કાર્પેટ નહોતી બિછાવી. બોસ્ટનમાં ઉતર્યા સૌથી પહેલા. ભારતનો આ સંન્યાસી પોતાનો જબ્બો ને પહેરીને ગયો છે, લુંગી ને જબ્બો. અને એમને પણ 3-4 મહિના લાગ્યા ત્યાં ઉતર્યા, ત્યારે ઠંડી શરૂ થઈ ગઈ હતી. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ત્યાં પહોંચ્યા વિવેકાનંદ, ઠંડી શરૂ થઈ ગઈ હતી, ન્યુમોનિયા લાગુ પડ્યો છે.
અને એ વખતે જે આપણા પટેલો ત્યાં ગયો નતા અને ત્યાં મોટેલમાં ક્યાંક જાત ને કહેત કે ભાઈ ગરમ ચા બનાવી આપ મસાલેદાર. 1893 કોઈ ગયા નતા. એક વ્હાઈટ અમેરિકન લેડી આ યુવાન સંન્યાસીને પોતાના ઘરે લઈ જાય છે. બહુ સાહજિકતાપૂર્વક ચિકન સૂપ બનાવીને આપે છે કે લે તને ઠંડી લાગે જ ને. એના માટે તો ઇટ્સ અ વે ઓફ લાઈફ. અને સ્વામીજી કહે છે કે હું આ ન લઉં. બટ યુ આર ફીલિંગ કોલ્ડ, યુ આર સો વીક, સો વોટ. ઉકાળેલું પાણી પીએ છે સ્વામી વિવેકાનંદ. જે રીતે માત્ર 39 વર્ષ અને 6 મહિનાની નાનકડી ઉંમરમાં અધરવાઇઝ જે હૃષ્ટપુષ્ટ કસરતી શરીર, પણ 39 વર્ષ ને 6 મહિનાની નાની ઉંમરમાં મૃત્યુ પામે સ્વામી વિવેકાનંદ. એનું એક કારણ આ હતું કે આ કષ્ટભરી યાત્રાઓ, એક્સ્ટ્રીમ વેધર્સ, કહેવાનો આશય કે કષ્ટની સ્થિતિમાં જ્યારે માણસ આવે એનો જો રૉ મટીરિયલ તરીકે ઉપયોગ કરી શકે. સુફીઝમમાં અને આપણા સનાતન વૈદિક ધર્મમાં આ પરિસ્થિતિમાં ગુરુનો મહિમા કર્યો છે. ઇલ્લત જિલ્લત અને કિલ્લતથી જો બચવું હોય, એ વેદનાથી બચવું હોય, તો સૂફી સંતો કહે છે કોઈ મુર્શિદની, એ લોકો ગુરુને મુર્શિદ કહે, કોઈ મુર્શિદની ઉપસ્થિતિમાં ઉપરવાલે કે સાથ સંવાદ કિયા જાય. આ પણ જોજો, ઇંગ્લિશ ભાષા એટલી સરસ છે. કોઈ માણસ માણસ સાથે વાત કરે ને એને કમ્યુનિકેશન કહેવાય, પણ ભક્ત ભગવાન સાથે વાત કરે કે બે સાધકો એકબીજા સાથે વાત કરે, અથવા તો ગુરુ શિષ્ય સાથે જે વાત કરે એને કેવળ કમ્યુનિકેશન ન કહેવાય, એને કમ્યુનિયન કહેવાય. કમ્યુન, કમ્યુનિયન. સાદી સંસારિક વાતો થાય કમ્યુનિકેશન, અને પેલું કમ્યુનિયન. કષ્ટ જ્યારે જીવનમાં પડે ત્યારે કમ્યુનિકેશન ન કરાય. સંસારના કમ્યુનિકેશન કરશો તો કષ્ટ વધશે, પણ એ વખતે કોઈક મહાપુરુષની સાથે બેસીને કમ્યુનિયન જો કરીએ તો કષ્ટમાંથી માર્ગ મળે છે. અને ભારતીય સંસ્કૃતિમાં જેટલા જેટલા ગ્રંથોને આપણે આદરપૂર્વક વંદન કરીએ છીએ અને અભ્યાસ કરીએ છીએ, આ બધા જ ગ્રંથો કેવળ કમ્યુનિકેશન નથી, કમ્યુનિયન છે. જુવાનીમાં પહોંચેલા દશરથના રાજકુમાર પાટવી કુંવર રામને ડિપ્રેશન આવી ગયું. અભ્યાસ પૂરો થઈ ગયો, સરસ રીતે થયું, જુવાનીમાં ઉમરામાં પગ મૂકી રહ્યા છે, અને હવે તો ત્યારે રામને અચાનક રામ ઉદાસીમાં ચાલ્યા ગયા. બધા પૂછે શું થયું. રામને વિચાર થયો હવે હું જુવાન થયો, ભણવાનું પૂરું થયું, લગ્ન થશે, સંસાર કરવાનું, છોકરાઓ થશે, જિંદગી પૂરી આમ થશે. અને રામને જ્યારે ઉદાસી આવી છે, આ કષ્ટની, માનસિક કષ્ટ, એ વખતે કોઈ સાયકિયાટ્રિસ્ટો નહોતા, કુલગુરુ હતા વશિષ્ઠજી. દશરથે વિનંતી કરી પોતાના ગુરુદેવને, ગુરુદેવ આ મારો દીકરો પાટવી કુંવર. વશિષ્ઠે શ્રી રામચંદ્રજી સાથે કોમ્યુનિયન કર્યું અને આપણને જે ગ્રંથ પ્રાપ્ત થયો તે યોગ વાસિષ્ઠ મહારામાયણ. આક્રોશમાં આવી અને એક ઋષિનું અપમાન કર્યું, એને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી, શાપ મળ્યો, સાતમે દિવસે તક્ષક નાગ કરડશે ને તારું મૃત્યુ થશે. આ કષ્ટ, આનાથી મોટું કોઈ કષ્ટ હોય બીજું? કહી દેવામાં આવે કે અઠવાડિયા પછી તમે નહીં હો.
પણ એ કષ્ટ જ્યારે આવી પડ્યું ત્યારે પરીક્ષિત ગંગા નદીના તટે ગયા છે, સંતો મહાપુરુષોની ચર્ચા કરી, ત્યાં શુકદેવજી રૂપી સદગુરુનું આગમન અને 7 દિવસનું જે કમ્યુનિયન તે શ્રીમદ ભાગવત. મહાભારતના રણમેદાનની અંદર દ્રષ્ટવે મમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સુમ સમુપસ્થિતમ સીદંતિ મમ ગાત્રાણિ મુખંચ પરિશિષ્યતિ વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ગાંડિવં સંસતે હસ્તાત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતિ વચ મે મનઃ નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ. ધ્રુજી ઉઠ્યો છે અર્જુન કે મહારાજ, સ્વજનોને મારે મારવાના, આ યુદ્ધમાં વિજય ગમે તેનો થશે, એક વાત નક્કી, જે મરશે એ મારો સ્વજન હશે, મારો સગો હશે. આ યુદ્ધ મારે નથી કરવું કૃષ્ણ. એતાન નહંતુમ ઇચ્છામિ ઘ્નતોપિ મધુસૂદન અપિ ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિન્નુ મહિ કૃતે. કષ્ટ છે, વિચલિત થયો અર્જુન, અને એ વખતે જગદગુરુ શ્રી કૃષ્ણની સન્મુખ છે સારથી તરીકે, એની સાથેનું જે કમ્યુનિયન થયું એનું અદ્ભુત ફળ તે શ્રીમદ ભગવદ ગીતા. કષ્ટમાંથી આવ્યું છે, બધું સમય સાતરૂ પાર ઉતરી ગયું હતું, શંખનાદ થઈ ગયો ને લડવા માંડ્યા હોત, એ અર્જુને બાણાવળી શ્રેષ્ઠ કરીને જીતી ગયા હોત તો 2014 થી આવનારા 18 વર્ષ સુધી આપણે કરત શું? કષ્ટમાંથી જે જન્મે છે. 18 અધ્યાયનો ભગવાન શ્રી કૃષ્ણે ઉપદેશ કર્યો કમ્યુનિયન, અને પરિણામે પછી છેલ્લે 18મા અધ્યાયમાં કહ્યું અર્જુન, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. અને એ ઉપદેશને તરત આચરણમાં મૂકી અર્જુને પણ કહ્યું, પ્રભુ નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનં તવ. કષ્ટ એ થયા પછી સંવાદ કમ્યુનિયન, અને એના પરિણામમાં શું આવવું જોઈએ? સમર્પણ. ઇંગ્લિશમાં 2 શબ્દો છે, સરેન્ડર અને સબમિશન. યુદ્ધના મેદાન પર હાર સ્વીકારેલા સૈનિકો સરેન્ડર કરે અને નિષ્ઠાપૂર્વક સમર્પણ જ્યારે કરવાનું આવે ત્યારે સબમિશન કહેવાય. આઈ એક્સેપ્ટ યોર ઓથોરિટી, આઈ સબમિટ માય સેલ્ફ. સમર્પણ, અર્જુને સમર્પણ કર્યું. નષ્ટો મોહ સ્મૃતિ ત્વત પ્રસાદાન મયા અચ્યુત, હે અચ્યુત ત્વત પ્રસાદાત અહમ સ્થિતોસ્મિ. આ યોગાનુયોગ કેવો જોશે છે જો 18 અધ્યાયની હમણાં ચંદ્રકાંતભાઈ તમને જોયા એટલે મને યાદ આવ્યું. ન્યુયોર્કમાં છેલ્લા 18 વર્ષથી દર વર્ષે 1-1 અધ્યાય ભગવદ્ ગીતાનો આપણા સત્કર્મ પરિવાર તરફથી ચાલે છે. એ જુલાઈ તો પૂરા થશે 18મો અધ્યાય. અમારા ચંદ્રકાંતભાઈ પટેલ ત્યાંના બહુ સારા કાર્યકરને સંભાળે છે બધું. આજે જ ન્યૂઝીલેન્ડથી આવ્યા અને સવારે ફોન કર્યો, બોર્ડ વાંચ્યું, બધું આવી જાઓ. ન્યુયોર્કમાં 18 અધ્યાય પૂરા થશે અને નવેમ્બરમાં અમદાવાદમાં 1લા અધ્યાયથી શરૂ કરીશું પાછું ભગવદ્ ગીતા.
સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનં તવ. સબમિશન. કષ્ટની આ યાત્રા રાખો. આપણા કષ્ટો આપણો આત્મભાવ જાગૃત કરે, આપણા અહંકારનું નિર્મૂલન કરે અને આપણને ઈશ્વર સાથે એકરૂપ કરે. તો આવી પડેલા કષ્ટ પણ આપણને કંઈક આપીને જાય, આપણે કંઈક ઉન્નતિ કરાવીને જાય. અને એવા જે કષ્ટોને જેણે પચાવી લીધા છે એને માટે વેદોમાં ઉપનિષદોમાં એક બહુ સુંદર છે, એવા લોકોને કહેવાય સ્વરાટ. શ્રીમદ ભાગવતના પણ પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં જે શબ્દ છે ને સ્વરાટ, એ સ્વરાટનો ઓપોઝિટ શબ્દ ઉપનિષદોમાં મળે છે અન્યરાટ. સ્વરાટ થાય માણસ, પોતાનો સ્વામી છે. હવે કષ્ટથી દબાતો નથી, એ કષ્ટમાં પણ પ્રસન્ન રહી શકે છે. શ્રી કૃષ્ણને જ્યારે આપણે સ્તુતિ કરીએ છીએ ત્યારે કહીએ પ્રભુ ક્લેશનાશક મંત્રની ઉપાસનાથી કષ્ટની દૂર કરવાની જે પ્રક્રિયા છે, અમને ખબર છે પ્રભુ કે અમારા જે કર્મો હશે એના પરિણામ તો જે આવવાના છે આવશે જ, પણ અમે એ રો મટીરિયલ તરીકે ઉપયોગ કરીએ કષ્ટનો. અમારો આત્મભાવ જાગૃત થાય પ્રભુ, એ સમયમાં અમે તારી વધારે નજીક પહોંચીએ. ખરેખર તો ભગવાન નજીક જ, ભગવાન જેને બહુ રોમેન્ટિક છે. યંગ કપલ હોય, સગાઈ થઈ છે નવી નવી, 24 વર્ષનો જુવાન અને 22 વર્ષની એની વાગદત્તા ફિયાન્સી, 15 દિવસ થયા છે હજી તો સગાઈ થયા ને, લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે એપ્રિલમાં, 6 મહિના બાકી છે. જીવનનો સૌથી સારો ગાળો આ 6 મહિનાનો જ હોય. હા ભાઈ, સગાઈ થાય એ પછી અને લગ્ન થાય એ પહેલા. રવિવારે ફરવા જવાનું હોય અને આની પાસે મોટરબાઈક છે, પાછળ પેલી જે હોય સુંદર જ લાગે, વખત તો એમ લાગે કે આ કાલિદાસની શકુંતલા ને મારી આ. અને મોટરસાયકલ પર નીકળ્યો હોય, રિયર વ્યૂ મિરર ખરેખર તો પાછળનો ટ્રાફિક જોવા માટે હોય, પણ એને ગોઠવ્યું એવી રીતે હોય કે પેલીનો ચહેરો દેખાયા કરે અંદર. એને અધિકાર છે ભાઈ, આ ઉંમરને ઉજવવાની છે, ઉજવવા દો એમને, આનંદ કરવા દો. જ્યાં સુધી સાત્વિકતા છે ત્યાં સુધી ચોક્કસ કરવા દો એમને. ઘણા લોકો ખોટા પડી જાય એવું બધું જોઈ જઈ, તો તારું શું ગયું? વડીલોએ રજા આપી છે, સગાઈ કરી છે, પ્રસન્નતાથી બંને પરિવારોએ સહમતિ છે, આનંદ કરવા દો આ જુવાન અહીંયા ને. પેલી કન્યા પણ આમ એવી સરસ પેલાને વળગીને બેઠી હોય, મોટરસાયકલ ચલાવતો નીકળ્યા છે ફરવા માટે, અને પછી મોટરસાયકલ સીજી રોડ પરથી પસાર થાય, શોપિંગ હોય ગયા ને સીજી રોડ, મને અમદાવાદ આવડે છે, તો સીજી રોડ પરથી પસાર થાય અને સરસ મજાની દુકાનો, સાડીઓની ને સેન્ડલોની ને દાગીનાની ને પસાર થતી હોય. સ્વાભાવિક છે, કન્યા છે, વાગદત્તા તો પછી થઈ, પહેલા તો એ કન્યા છે મૂળ તો. એટલે એ બધું જ્યાં જુએ ને, મોટા મોટા સેલના બોર્ડ માર્યા હોય, પેલી આમ પેલાને વળગીને બેઠી હતી ત્યાંથી થોડીક અળગી થાય,
વળગીતી તેથી અળગી થાય અને ખભા પર હાથ મૂકી રાખે, જોતી હોય આજુબાજુ અહીંયા સાડીઓ સારી છે, મમ્મીને લઈને આવવું પડશે, આ સેલ ચાલે છે, ઓહો, કારણ કે લગ્ન નજીક છે, શોપિંગ ચાલી રહ્યું છે બધું. પેલા યુવકને ગમે નહીં, આ દૂર ગઈને ગમે નહીં પેલા, એટલે બે ચાર વખત એને બોલાવવાનો પ્રયત્ન કરે, પણ હવે આ કન્યા બધું આજુબાજુને જોવામાં એટલી બધી મગ્ન થઈ ગઈ છે કે હવે પેલાનો અવાજ સંભળાતો પણ નથી એને. પેલો કે કમાલ છે, અઠવાડિયામાં એક દિવસ આપણે મળીએ રવિવારે અને એમાંય તું આ ડાફેરા મારે છે, શોપિંગ કરવા જજે ને તારી મમ્મી સાથે. બીજી એકાદ વખત બૂમ મારે પણ પેલી સાંભળે નહીં. પછી આ યુવક આગળ થોડો ખુલ્લો રસ્તો દેખાય ને, એટલે મોટરસાઇકલની સ્પીડ વધારે અને મોટરસાઇકલ આમ થોડીક આમ એવું કરે, હવે જે મોટરસાઇકલ જેવી નમે ને, એટલે પેલી એકદમ ઓય માં કરીને વળગી પડે પેલાને. પેલો કે હવે બરાબર, હવે બરાબર, આમ જ કેમ તું આટલી સિરિયસ થઈ ગઈ સૃષ્ટિ, બધું બરાબર છે ને? આ દ્રશ્ય તમે સૌએ જોયું, કર્યું ભજવ્યું નહીં હોય પણ જોયું તો હશે, અને ભજવ્યું હશે બોલવાના નથી તમે કઈ. આખી ઘટનામાં આ યુવક એ પરમાત્મા, એની વાગ્દત્તા એટલે આપણે જીવાત્મા, સંબંધ થયો છે તેથી તો એની વાતો સાંભળવી ગમે છે, પણ હજી લગ્ન નથી, એકરૂપ નથી થયા, જોડાયા છીએ પણ એકરૂપ નથી થયા, મોટરસાઇકલ પર નીકળ્યા છીએ, જીવનની સફર છે. શરૂઆતમાં જીવાત્મા પરમાત્માને વળગીને બેઠો છે, બાળક જુઓ કેટલું નિર્દોષ, એ ભગવાનનું જ સ્વરૂપ કહેવાય, જુદો લાગે જ નહીં. પ્રભુને પણ આનંદ આવે છે નિર્દોષતા, પણ પછી જેમ જેમ મોટા થઈને જીવનની સફર આગળ વધે ને, આ સીજી રોડમાં જ બધા ભટકે છે. યશ, કીર્તિ, પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ, નામ, સત્તા, આ બધું જે આવે અને આપણે ડાફેરા મારવાની શરૂઆત કરીએ, ભગવાનને વળગીને બેઠા હતા, થોડાક અળગા થઈ જઈએ, હાથ મૂકી રાખ્યો હે. વરસમાં હોળી વખતે રણછોડરાયના સંઘમાં ચાલતા જઈ આવીએ, પછી ક્યાંક એકાદ વખત જાત્રા કરી આવીએ, આવી રીતે કથામાં ક્યાંક બોર્ડ વચ્ચી ગયું હોય તો વળી આંટો મારી આવીએ, હાથ મૂકી રાખીએ. ભગવાનને ગમતું નથી, ભગવાનને તો એવું છે કે આ જીવાત્મા મારો છે, મારી સાથે રહેવો જોઈએ, તદ્દન ચોંટીને રહેવો જોઈએ. ભગવાન આપણને ચાર પાંચ આવી રીતે કથામાં આપણને બોલાવતો હોય પણ આપણે જઈએ નહીં, પછી હા 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 હા, ભગવાન કે તું મારો છે ને મારાથી દૂર રહે છે, ન માનીએ એટલે ભગવાન શું કરે, આ જીવનની મોટરસાઇકલને થોડીક આડી ઓળી કરે. જેવું કષ્ટ આવે ને એટલે આપણે હે ભગવાન કરતા પહોંચે, ભગવાન કે હવે બરાબર આય, આ જ જોઈતું તું. યુવકે મોટરસાઇકલ વાંકી કરી તો એટલા માટે કરી, પડી જાય પેલી હેઠી પડે ને એને પ્લાસ્ટર આવે ને પાટાપી નહીં થાય, એટલા માટે કર્યું હતું નહીં, પ્રેમ છે, અરે એનો વાળ વાંકો ન થવો જોઈએ, અને મોટરસાઇકલ નો એટલો કોન્ફિડન્સ છે, હી સો મચ ઇન કંટ્રોલ, એને ખબર છે હું શું કરી રહ્યો છું, આ તો પેલી પાછળ ગાફેલ છે એટલે એને ઉઈ માં થયું. આપણા જીવનમાં જ્યારે કષ્ટ આવે છે ને ત્યારે આ પરમાત્મા તો ટોટલ કંટ્રોલમાં હોય છે, એને ખબર છે કે હું શું કરી રહ્યો છું, આપણે ગાફેલ હતા તેથી કષ્ટ વખતે આપણે ડરી જઈએ છીએ. હી નોઝ વોટ હી ઇઝ ડુઈંગ. કષ્ટ વખતે પ્રભુ સાથે આત્મભાવ જાગૃત થાય, બસ દેહ ભાવ છૂટતો જાય, ને જ્યારે થશે પછી
હવે એક વખત વળગીને બેઠા પછી તું ગમે તેટલું મોટરસાયકલ આડું અડું કરને, શું ફરક પડે છે? નાઉ આઈ નો વોટ યુ આર ડુઈંગ. પછી પેલો હસી પડે ને થાય ને, ત્યારે કન્યાને ખબર પડે કે આને એવું આમ કઈ નોટી. એક વખત ખબર પડે કે પરમાત્મા તે મને તારી નજીક બોલાવવા માટે આ કષ્ટ આપ્યા છે, ત્યારે કનૈયાને પણ કહેવાનું મન થાય નોટી. મને નજીક બોલાવવાનો આ તરીકો, આ પ્રકાર. પછી કષ્ટ કષ્ટ લાગતું નથી. હવે પરિસ્થિતિ ભલે ને ગમે તે રહી, શું ફરક પડે છે? પ્રણત ક્લેશના, આનું નામ ક્લેશનો નાશ થયો. પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હરિ અનંત હરિ કથા અનંતા. સુદામાનો પ્રસંગ જ્યાં સુધી ન કહીએ ત્યાં સુધી એમ લાગે કે હજી કંઈક ખૂટે છે. એટલો સુંદર પ્રસંગ, એટલી સુંદર વાત સુદામાની, પણ લોકોએ સુદામાની કથાને માત્ર પૌઆ લઈને સુદામાજી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણે મિત્રને મદદ કરી એટલામાં જ પૂરો કરી દીધો. શ્રીમદ ભાગવત જો આપ વાંચો તો એમાં ક્યાં એવું આવતું નથી કે મિત્રને મદદ કરી. તો શ્રીમદ ભાગવતની દ્રષ્ટિએ જે સુદામાનો પ્રસંગ છે એ એક બ્રાહ્મણના ગૌરવનો પ્રસંગ છે. એ તદ બ્રહ્મણ્ય દેવસ્ય શ્રુત્વા બ્રહ્મણ્યતામ નરઃ લબ્ધભાવો ભગવતે કર્મબંધાદ વિમુચ્યતે. કર્મના બંધનથી મુક્ત થવા માટે સુદામાની કથા છે. પરમાત્મામાં ભક્તિ દ્રઢ થાય એટલા માટે સુદામાની કથા છે. ખૂબ શ્રદ્ધા છે સુદામાને. આખી કથા તમે જુઓ એમાં સુદામાનું ક્યાંય નામ છે જ નહીં. આપણે ભલે સુદામા શબ્દનો ઉપયોગ કરીશું સરળતા માટે, પણ દશમ સ્કંદના 80 અને 81 બે અધ્યાયમાં જે સુદામાની કથા છે એમાં વિપ્ર, હે બ્રાહ્મણ, હે મિત્ર, આમ જ છે સંબોધન. સુદામા શબ્દનો અર્થ પણ જોઈએ, સંસ્કૃતમાં દામ એટલે રસ્સી, દોરડું. દામ એટલે બંધન. સુદામા સારી રીતે બંધનમાં પડેલો, જબરજસ્ત બંધનમાં પડેલો જીવાત્મા એ સુદામા છે. કયા બંધનમાં છે? એ પોતાની જ માન્યતાઓના બંધનમાં છે, પોતાના પૂર્વગ્રહોના છે. સારો, પણ પોતાની માન્યતાઓના બંધનમાં છે. પત્ની છે, સંતો એનું નામ આપે છે સુશીલા, બુદ્ધિનું પ્રતીક છે. સુશીલા સુદામાને કહે છે કે તમે ઘરમાં રહીને આટલી ભક્તિ કરો છો, કંઈક માગો પ્રભુ પાસે, આપણે દરિદ્ર છીએ. સુદામા પોતાના પોતાની જે માન્યતાઓ છે એને લીધે એણે સ્વીકારેલી દરિદ્રતા છે. એક રીતે બહુ સારું, એ દરિદ્રતાનું પણ ગૌરવ છે કે હું સંસાર પાસે માગીશ નહીં. આટલા બધા લોકો સુદામા પાસે આવે, શાસ્ત્ર સમજે, ગ્રંથોનો અભ્યાસ કરે, જીવનની કંઈક સમસ્યાનું સમાધાન જોઈતું હોય તો સુદામાજી આપે, પોતાનું કામ પતે એટલે કપડાં ખંખેરીને ઊભા થઈ જાય.
આ પવિત્ર બ્રાહ્મણ સાંસારિક જવાબદારીઓ કેવી રીતે નિભાવે છે એ કોઈ જુએ જ નહીં. સુદામાજી માગે નહીં એટલે કોઈ અમને આપે નહીં. એ તો થઈ સાંસારિક દરિદ્રતા. સંસાર પાસે ન માગો સારી વાત છે, હું ઈશ્વર પાસે પણ નહીં માગું, આ એનો પૂર્વગ્રહ છે. બુદ્ધિ વારંવાર કહે છે પ્રભુ પાસે માગવામાં નાનમ નથી. સુદામા કે પણ મેં કોઈની સામે હાથ લાંબો કર્યો જ નથી જીવનમાં, હવે કર, પ્રભુ પાસે જા. સુદામા નતા જતા, બંધાયેલો છે માન્યતાઓથી, પોતાની મર્યાદાઓથી. એક વખત પત્નીએ કહ્યું, તમે ઘરમાં બેસી પ્રભુની આટલી ભક્તિ કરો છો, એ ભગવાન પોતે ભૂતળ પર બિરાજે છે, હજારો લોકો એમના દર્શન કરવા જાય છે, તમને મળવાનું એ મન નથી થતું? મળો તો ખરા જઈને, તમે કહો છો તમારા મિત્ર, આહા અમે સાથે ભણેલા, તો મળો તો ખરા એમને. હા, આ તે સરસ વાત કરી. અયમ હી પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શનમ. મને પરમાત્માના દર્શન થશે. નીકળ્યા. એક વખત પોતાની માન્યતાઓની, હું નહીં જાઉં, ઘણા લોકો આવા હોય સમાજમાં, સારા માણસ હોય, ધેર અધરવાઇઝ વેરી ગુડ પીપલ, મોરલ લાઈફ જીવતા હોય, એથિકલ લાઈફ જીવતા હોય, કોઈને નુકસાન ન કરતા હોય, પોતે પોતાનું મહેનત કરીને પુરુષાર્થથી કમાતા હોય, પાંચ પૈસા બીજાને માટે ઘસાઈ છૂટતા હોય, સારા માણસો છે, ભણેલા ગણેલા હોય, પણ એક કંઈક મર્યાદા બંધન એવું સ્વીકારી દો ને, અમારે વળી મંદિરમાં જવાય, અમારે વળી ભક્તિ કરાય, અમારે વળી સંતોને વાણી સાંભળાય, અમારે કંઈ સત્સંગ કરાય, ગ્રંથો વાંચવાના છે તો અમે ઘરે વાંચી લઈશું ને, વી આર એજ્યુકેટેડ. શ્રીમદ ભગવદ્ ગીતાને, ઉપનિષદને, મહાભારતને, રામાયણને બધા ગ્રંથો અમે બેડ સાઈડ પર રાખ્યા છે લાઇબ્રેરીમાં, ક્યારેક ઊંઘ ના આવે તો ટ્રાન્ક્વિલાઇઝરની બદલે એ બુક વાંચીએ તો ચાર પાના વાંચી એટલે ઊંઘ આવી જાય. અમારે સત્સંગમાં શું કામ જવાનું, અમારે સંતોની વાણી શા માટે સાંભળવાની? ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ. આ બધા સુદામાઓ છે, બાહ્ય રીતે સંપન્ન હશે પણ આધ્યાત્મિક રીતે ગરીબ માણસો છે, એ પ્રભુ પાસે જતા. મહાપુરુષો પાસે જતા નથી. હું ફરીથી કહું, દે આર અધરવાઇઝ વેરી ગુડ પીપલ. આવી એક નાનકડી બાબતને લીધે એ લોકો સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ અને એના આનંદથી વંચિત રહી જાય છે. તેથી એમને માટે શાસ્ત્રના સિદ્ધાંતો પણ કેવળ ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ બની જાય ડિસ્કસ કરવા માટે. શાસ્ત્ર ચર્ચા કરવા માટે નથી, શાસ્ત્ર દર્શન કરવા માટે છે, શાસ્ત્ર આચરણ કરવા માટે છે, ચર્ચા માટે નથી, આચરણ માટે છે. એક વખત આ મર્યાદા છોડીને સદામા જ્યાં નીકળ્યા છે, પરમાત્માની પાસે ગયા, પ્રભુની કૃપા તો જુઓ. પોતાના આસન પર પ્રભુએ સુદામાને બેસાડ્યા છે. આધ્યાત્મિકતાનો આનંદ છે. એક વખત ઈશ્વરના માર્ગે વળો ને, પછી પોતાની અંદર રહેલા ઈશ્વરત્વનો અનુભવ થાય છે. ઈશ્વરના આસન પર બેસાડ. પત્નીએ પૌવાની પોટલી આપીને મોકલ્યા હતા, ખોલી, આરોગ્ય ને લગે
રુક્મિણીજીએ નજર નજરના ઈશારાથી કહ્યું, પ્રભુ આ શું કરો છો? અમારો તો વિચાર કરો, લોકો શું કહેશે અમારા વિશે? આઠ આઠ પટરાણીઓ છે, પ્રભુનું ધ્યાન નહીં રાખતી હોય? પ્રભુ, 56 ભોગ આરોગીને હજી હમણાં ઊભા થયા છો અને આ પૌઆ એવી રીતે ખાઓ છો જાણે ક્યારના ભૂખ્યા હો. શ્રી કૃષ્ણે પણ નજરના ઈશારાથી કહ્યું, દેવી આજે કશું બોલશે? અને સાચું પૂછો ને તો જ્યારથી વ્રજ છોડ્યું છે ત્યારથી ભૂખ્યો જ છું. નાના હતો ખુલ્લા પગે વ્રજમાં ગાયો ચરાવવા જતો, યશોદા મૈયા કામળીના છેડે પૌઆની પોટલી બાંધી આપતી. બપોર થાય, કોઈ વૃક્ષના છાયામાં બધા મિત્રો બેસી અને પોટલી ખોલીને પૌઆ આરોગતા, માં યશોદાએ બનાવેલા એ પૌઆમાં જે મીઠાશ હતી એ મીઠાશ મને દ્વારિકાના 56 ભોગમાં પણ ક્યારેય નથી લાગી. આજે આ બ્રાહ્મણ જે પૌઆ લઈને આવ્યો છે ને એમાં મને એ મીઠાશના દર્શન થાય છે. આ બ્રાહ્મણે મને મારી માતાનું સ્મરણ કરાવી આપ્યું. પત્રમ પુષ્પમ ફલંતોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમ અશ્નામિ પ્રયતાત્મનઃ. ઈશ્વર કહે છે, હું ભૂખ્યો છું, મારા ભક્તો મને જે લાવીને આપે ને હું એ નથી જોતો કે કઈ મૂલ્યવાન વસ્તુઓ લઈને આવે છે. એ ભલે પત્ર પુષ્પ ફળ કે જળ લઈને આવે, પણ એ ભક્તિથી લાવે છે. મારું ધ્યાન લાવનારના હાથ પર નથી હોતું કે શું લાવ્યો છે, મારું ધ્યાન લાવનારના હૃદય પર હોય છે કે કયા ભાવથી લાવ્યો છે. યો મે ભક્ત્યા પ્રયચ્છત, તદહમ ભક્ત્યુપહૃતમ. અને જેના હૃદયમાં હું ભાવ જોઉં છું ને, મેં તો બિક જાતા હું ઉસકે હાથ, મેં ખો દેતા હું અપને આપ કો. ઇસ બ્રાહ્મણ કો મેં ક્યા ન દું. આપ્યું, પ્રદર્શન ન કર્યું, સર્વશ્રેષ્ઠ આપ્યું. સુદામાને ક્યારેય જીવનમાં બીજી કોઈ જરૂર ન પડે એટલું આપ્યું. અઢળક ઢળિયો શામળિયો, અઢળક આપ્યું. નિશ્ચિંત થઈ જાય આ બ્રાહ્મણ હવે. પ્રદર્શન બિલકુલ ન કર્યું. આ બ્રાહ્મણ જ્યારે દ્વારિકા આવ્યો છે ને, માર્ગમાં ચાલતો આવ્યો હશે. તેજસ્વી છે, જીવનભરણે કોઈની સામે હાથ લાંબો કર્યો નથી. બહુ સહેલું હતું કૃષ્ણ માટે સુદામાને સોના ચાંદીના દાગીનાઓથી શણગારીને રત્નોની પોટલીઓ ભરી આપી અને એ મજાના રથમાં બેસાડીને પાછો મોકલવો. એટલે જ્યાં જ્યાં પાછા પસાર થાય ત્યાં બધા કે જોયું, અઠવાડિયા પહેલા ગયા ત્યારે કઈ નહોતું, આ બધું લઈ આવ્યા કૃષ્ણ પાસેથી. કેવું આપ્યું કૃષ્ણે, કેવું આપ્યું?
લોકો આ બ્રાહ્મણની તેજસ્વીતાને યાદ નહીં રાખે, લોકો મારી વાહ વાહ કરવા માંડશે. અને શ્રી કૃષ્ણ એવા છે, એને પોતાની વાહ વાહમાં રસ નથી. આ બ્રાહ્મણની તેજસ્વીતા અકબંધ રહેવી જોઈએ. સુદામાજી જ્યારે નીકળ્યા છે ને, મહેલમાં પહેરવા માટે આપેલા વસ્ત્ર અલંકારો તો ઉતરાવી લીધા, પાદુકા પહેરીને સુદામા જતા હતા. શ્રી કૃષ્ણ કહે છે, મિત્ર આ પાદુકા? સુદામા કે, કનૈયા એ તો ત્યાં આપી છે. હા, અમે મહેલમાં પહેરવા માટે આપી હતી. હવે તમે ગામડામાં જાઓ, ત્યાં શું જરૂર, કાઢતા જાઓ. સુદામાજીએ તો પાદુકા કાઢી નાખી, ખુલ્લે પગે ચાલ્યા. રુક્મિણીજીથી સહન નથી થતું, કહે છે, પ્રભુ આ શું કરો છો? 7 દિવસ પહેલા મિત્ર ખુલ્લા પગે આવ્યો, એના પગમાં કાંટા વાગ્યા હતા. એ કાંટા કાઢતી વખતે કૃષ્ણ આપણા નેત્રોમાં અશ્રુ આવ્યા હતા. પાદુકા તો પહેરીને જવા દો એને. શ્રી કૃષ્ણ કહે છે, દેવી મને ખબર છે હું શું કરી રહ્યો છું. હા પ્રભુ, પણ આપની લીલા અમને સમજાતી નથી. શ્રી કૃષ્ણ સમજાવે છે, બાળપણમાં ખુલ્લા પગે વ્રજમાં ગાયો ચારી, તે મારા ચરણના સ્પર્શથી વ્રજની રજ પવિત્ર થઈ આવનારા હજારો વર્ષો સુધી લાખો લોકોના જીવનને પવિત્ર કરશે. પણ હવે જ્યારે હું આપણે દ્વારિકા આવી ગયા છીએ, આપણી પાસે સંપત્તિ આવી ગઈ છે, અને આ સંપત્તિની ખોટી અસર મારી આવનારી પેઢીઓને થશે. કૃષ્ણ કહે છે, સમાજમાં તમે જોજો, હંમેશા પહેલી પેઢી એવી હોય છે જેણે ખૂબ પુરુષાર્થ કર્યો છે, પરસેવો પાડીને સંપત્તિ ઊભી કરી છે. બીજી પેઢી આવે, એણે પોતાના પિતાને, કાકાને, વડીલોને મહેનત કરતા જોયા છે, અને એ પેઢી પણ 18-20 વર્ષે ખભે ખભા મિલાવીને પિતાની સાથે પુરુષાર્થમાં જોડાઈ જાય છે, એને સંપત્તિનું કંઈક મૂલ્ય ખબર હોય છે. પણ ત્રીજી અને વિશેષ કરીને ચોથી પેઢી જે આવે, એણે પરસેવો પાડ્યો જ નથી, એ સીધા એર કન્ડિશન ઓફિસમાં જ લેન્ડિંગ કરે છે. એ પેઢીને સંપત્તિની ખોટી અસર તરત થાય છે. ધે ટેક વેલ્થ ફોર ગ્રાન્ટેડ. આ તો હોય જ ને, આ તો જોઈએ જ ને, કેમ ના જોઈએ? શ્રી કૃષ્ણ કહે છે, આપણે ત્યાં પણ આવું થશે. દુનિયા મને ભગવાન તરીકે પૂજશે, પણ આપણી જ પેઢીના સંતાનો મારી વાત નહીં માને. એ વખતે હું ઈચ્છું કે આ પવિત્ર જ્ઞાની બ્રાહ્મણ મારા દ્વારિકાની ધૂળમાં ખુલ્લે પગે જાય, એના ચરણની રજથી મારી દ્વારિકાની ધૂળ પવિત્ર થાય, તો મારી આવનારી પેઢીઓમાં સંસ્કાર ટકે. પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણે ઉચ્ચારેલા આ શબ્દો આજના યુગમાં પણ આપણા માટે અત્યંત આવશ્યક છે. આપણે બધા ખૂબ પુરુષાર્થ કરીએ છીએ, ખૂબ બુદ્ધિ ચલાવીએ છીએ, પરમાત્માની આપણા પર કૃપા પણ છે, આપણને સંપત્તિ સુખ સગવડના સાધનો પ્રાપ્ત થઈ રહ્યા છે, હું રાજી થાઉં આ બધાથી. પણ એક વાત ધ્યાન રાખજો, શાસ્ત્ર આપણને રેડ સિગ્નલ બતાવી રહ્યું છે કે જે સંપત્તિ આપણી પાસે આવે છે, એની આવનારી પેઢીઓ ઉપર શું અસર થઈ રહી છે. કદાચ એવું તો નહીં થાય ને કે આપણા બેંકના બેલેન્સ સલામત રહેશે અને આપણી પેઢીઓ આપણે ગુમાવી બેસીશું. પરદેશમાં થવા માંડ્યું છે, Dad, I don't want your wealth. It's your money. આપણને મતુક સંપત્તિ જો હશે તો છોકરાઓનું સારું થશે, પણ એ સંપત્તિ જ સંતાનોને બગાડનારી બનશે, સ્વચ્છંદ બનાવશે. એ ન થાય એટલા માટે જ્ઞાની વિદ્વાન મહાપુરુષોની અવર જવર પરિવારમાં રાખજો.
સંસ્કાર ટકશે, વેલ્યુઝ ટકશે. અને એમના જીવનમાં ન કરે નારાયણને કંઈક સંપત્તિ આવશે તો એમને કોઈક સ્થાન હશે જ્યાં એ લોકો જઈ શકશે, પોતાના હૃદયની વ્યથા વ્યક્ત કરી શકશે, વિપરીત સંજોગોમાં ઉભા રહી શકશે આ મહાપુરુષોની આંગળી ઝાલીને. નહીં તો ક્યાંય વ્યસનોનો શિકાર થઈ જાય, ડિપ્રેશનમાં ને પિયર પ્રેશરમાં ને એ પછી ઠાઠમ ઠઠમ ઠમ ઠઠઠમ ઠઠમ, એ ન થાય તે જોવાની જવાબદારી આપણી છે. સાત દિવસ અને સાત રાત્રિની યાત્રા કરી સુદામાજી પોતાના વતનમાં પાછા ફર્યા. કેવું મોકલી આપ્યું તું કૃષ્ણે બધું, હે? અહોભાવથી સ્વીકાર કર્યો, સદુપયોગ અઢળક ઢળિયો સાંભળ્યો. પ્રભુ આપે ત્યારે માપી માપીને આપે, તોલી તોલીને આપે, ગણતરીઓ કરીને આપે. ખૂબ સદભાવ વ્યક્ત કર્યો છે આ બ્રાહ્મણે. અગિયારમો સ્કંદ મુક્તિ લીલા, બારમા સ્કંદની શરૂઆતમાં કળિયુગના લક્ષણો વર્ણવ્યા છે. શુકદેવજી સાવધાન કરે છે રાજન પરીક્ષિત, હવે આ પૂર્ણ સ્વસ્થ અને એકાગ્ર બનો. આપ દિવ્ય ગતિને પામવાના છો પરીક્ષિત. સાત દિવસ સુધી ભગવત કથાનું શ્રવણ કરી તમે પણ ભગવાનમય થયા છો. પ્રભુના સ્વરૂપને હૃદયમાં પધરાવો રાજન. બીજું કશું સાંભળવાની ઈચ્છા છે? શુકદેવજી આ પ્રશ્ન કર્યો ત્યારે પરીક્ષિત સાત દિવસથી એક આસન પર બેસી એકાગ્રતાથી કથાનું શ્રવણ કરતા હતા. વિનમ્રપણે આવી શુકદેવજીના ચરણોમાં વંદન કર્યા છે. ગુરુદેવ, આપે મને પરમ જ્ઞાનનું દાન કર્યું છે, આપે મને પરમાત્મા જ આપી દીધો છે, મારા સર્વ સંશયો દૂર થયા છે. કોઈ જાતનો ભય હવે મને રહ્યો નથી. તક્ષક નાગ આવીને કરડશે એ તો આ પંચભૌતિક દેહને, હું શરીર નથી, હું તો આત્મા છું. આ શરીર તો જન્મ પહેલા પણ નહોતું અને મૃત્યુ પછી પણ નહીં હોય. શરીર નાશવંત છે, આત્મા અમર છે, અજર છે, અનાદિ છે, અનંત છે. અહમ બ્રહ્મા એવો ઉચ્ચાર કરી પરીક્ષિત ધ્યાન મુદ્રામાં બિરાજ્યા છે. યોગ માર્ગ દ્વારા એક એક ઇન્દ્રિયના દ્વારને બંધ કરતા કરતા પવિત્ર થયેલા હૃદયમાં પરમાત્માની દિવ્ય સ્થાપના કરીને પોતાના પ્રાણને બ્રહ્મરંધ્ર દ્વારા મહાપ્રાણમાં વિલીન કર્યા છે. તક્ષક નાગ આવીને કરડ્યો એ તો પરીક્ષિતના શરીરને, એમનો આત્મા ક્યારનો પ્રભુમય થઈ ચૂક્યો હતો. છતાં તક્ષકના વિષની અસર એવી કે પરીક્ષિતનો દેહ જોત જોતામાં ભસ્મીભૂત થયો. દેવોએ ઋષિઓએ પુષ્પવૃષ્ટિ કરી જય જયકાર કર્યો છે. ધન્ય હો રાજન પરીક્ષિત, જય હો શુકદેવજી મહારાજ કી. પરીક્ષિતનો મોક્ષ થયો છે.
12મા સ્કંદના અંતમાં હુંડી છે. હુંડી એટલે શ્રીમદ ભાગવતનો બર્ડ આવ્યો, વિહંગ અવલોકન. સુતજી સાવધાન કરે છે, અત્ર સંકીર્તિત સાક્ષાત સર્વ પાપ હરો હરિ નારાયણો ઋષિકેશો ભગવાન સાત્વતામ પતિ. હે સંતો, છેલ્લા 7 દિવસથી શ્રીમદ ભાગવત ગ્રંથના આશ્રય આપણે ભગવત ચિંતન કરી રહ્યા હતા. એક જ ઈચ્છા હતી કે મારી સન્મુખ જે શ્રોતા સમુદાય છે એનો માનસિક બૌદ્ધિક આધ્યાત્મિક વિકાસ કેમ થાય, અંધશ્રદ્ધાઓ એના મનમાંથી કેમ દૂર જાય, ખોટી ગતાનુગતિકતા કેમ નાશ પામે, અને શાસ્ત્રના ઊંડાણમાં એ કેવી રીતે અવગાહન કરી શકે. પ્રથમ સ્કંદમાં નારદજી દ્વારા વ્યાસ મહર્ષિને પ્રેરણા અપાઈ ગ્રંથની રચના થઈ એની કથા આવી. પરીક્ષિતના જન્મની કથા કહી, એકાગ્ર ચિત્તે બેઠેલા સમાધિ અવસ્થામાં રહેલા ઋષિને ડિસ્ટર્બ કરવાનો નીચ પ્રયાસ કર્યો, ઋષિપુત્રનો શાપ મળ્યો. ગંગા તટે ઋષિઓના જ્ઞાન સત્રમાં પરીક્ષિત જઈ પહોંચ્યા અને કહ્યું, મારી પાસે 7 દિવસ છે, મુક્તિ માટે મારે શું કરવું જોઈએ? શુકદેવજીનું આગમન. બીજા સ્કંદથી શુકદેવજીએ જ્ઞાનામૃત વૃષ્ટિનો આરંભ કર્યો. મૃત્યુની તૈયારી કેવી રીતે કરવી જોઈએ તે સમજાવ્યું. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. ત્રીજો સ્કંદ કપિલાખ્યાન. ચતુર્થ સ્કંદમાં શિવચરિત્ર ધ્રુવની કથા કહી વેન અને પૃથુના ચરિત્રો કહ્યા. પંચમ સ્કંદનો આરંભ પ્રિયવ્રત રાજાની કથાથી થયો. ત્યારબાદ રહુગણ રાજાને ભરતજીએ ઉપદેશ કર્યો. 28 પ્રકારના નરકો વર્ણવ્યા છે. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા પુષ્ટિ કૃપા અનુગ્રહનો સ્કંદ છે. પરીક્ષિતે ગુરુદેવને પ્રશ્ન પૂછ્યો, આ 28 પ્રકારના નરકોમાં જવું ન પડે માટે શું કરવું જોઈએ? 2 ઉપાય બતાવ્યા છે શુકદેવજીએ. એક પ્રાયશ્ચિત્ત અને બીજું વિમર્શનમ, એટલે જ્ઞાન. પરમાત્મા જીવ માત્ર પર કૃપા કરે છે. ક્યારેક ને ક્યારેક કોઈક વિદ્વાન મહાપુરુષ પાસેથી શાસ્ત્રના સત્યો સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જીવાત્મા જો આ તકને ઝડપી લે, એ સંબંધને શાશ્વત બનાવે અને ધીરે ધીરે જ્ઞાન પ્રાપ્ત કરતો જાય, આચરણમાં મૂકતો જાય, જીવનને બદલતો જાય, તો એ ચોક્કસ મુક્તિ પામે છે. એ વાત સિદ્ધ કરવાને માટે અજામિલની કથા કહી છે. વૃત્રાસુર ચતુશ્લોકીનું વર્ણન કર્યું. 7મા સ્કંદમાં ભક્ત પ્રહલાદની ભક્તિથી પ્રસન્ન થયેલા પ્રભુએ ન ભૂતો ન ભવિષ્યતિ અતિ અદ્ભુત નૃસિંહ અવતાર ધારણ કર્યો છે. 8મા સ્કંદની શરૂઆતમાં ઈશ્વર આ સૃષ્ટિ પાછળ શક્તિનો સ્રોત છે અને જીવાત્મા આર્ત અંતઃકરણથી પરમાત્માને પોકારે તો પ્રભુ અવશ્ય આવીને શક્તિ આપે જ છે, એ વાત પુરવાર કરવાને માટે ગજેન્દ્ર મોક્ષની કથા કહી છે. ત્યારબાદ સમુદ્ર મંથનની કથા, વામન અવતારની કથા, 8મા સ્કંદના અંત્યમાં મત્સ્યાવતારની કથા, 9મા સ્કંદમાં 2 પ્રભાવી વંશોનું વર્ણન કર્યું. સૂર્યવંશમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય અને ચંદ્રવંશમાં 10મા સ્કંદથી શરૂ કરી પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણના પ્રાગટ્યથી લઈ એના વિવિધ લીલાઓનું વર્ણન કર્યું. 11મો સ્કંદ મુક્તિ લીલા છે. 12મા સ્કંદની શરૂઆતમાં કલિયુગના લક્ષણો વર્ણવ્યા. ત્યારબાદ પરીક્ષિતના મોક્ષની કથા કહી અને અંતમાં આ હુંડીનું વર્ણન કરી 12 સ્કંદનો આ દિવ્ય ગ્રંથ પરમાત્માના ચરણોમાં સમર્પિત કર્યો છે. કેડિલા ફાર્માસ્યુટિકલ અને કેડિલા પરિવાર, મોદી પરિવારના મનોરથથી એક મુઠ્ઠી ઊંચેરા માનવી
જેણે સામાન્યમાંથી શરૂઆત કરી અને અસામાન્ય શિખરો સર કર્યા, પોતાના પુરુષાર્થ દ્વારા, પોતાની દીર્ઘદ્રષ્ટિ દ્વારા, એવા સદગત ઇન્દ્રવદનભાઈના પુણ્યસ્મરણમાં આ દિવ્ય મહોત્સવનું આયોજન થયું અને કરતા રહીશું આપણે. પણ શ્રીમદ ભાગવત ને જ્યારે અલ્પવિરામ તરફ લઈ જઈ રહ્યા છીએ, કેટલાક જીવન પોતાને માટે નથી હોતા, સમાજને માટે હોય છે. They live a significant life. Survival, stability, thi to kyarna paar gaya hoy. Even success pan have amne itli mahatvapurna na lagti hoy. Karan ke success pan tunki pade. Emna vyaktitvane vyapva mate. એ જે કંઈ કર્મ કરતા હોય એ એક જ હેતુથી કરતા હોય, દે વોન્ટ ટુ ડુ સમથિંગ સિગ્નિફિકન્ટલી ડિફરન્ટ. આ સિગ્નિફિકન્સના સ્ટેજ પર નો આત્મા એટલે સદગત ઇન્દ્રવદનભાઈ. અને એ એક અદ્ભુત લેગસી મૂકી ગયા છે. વ્યક્તિના શરીરની તો મર્યાદા આપણે સૌએ સ્વીકારી જ છે. વ્યક્તિ આજે આવે તો એને કાલે જવાનું જ છે, દરેકે વિદાય લેવાની છે, એની રીતે એમણે પણ લીધી. પણ શરીરથી વિદાય લીધી, એક દિવ્ય લેગસી, એક પરંપરા. અને કોઈ પણ વ્યક્તિનો વિચાર જ્યારે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થાય ત્યારે એ વ્યક્તિ પણ અમર થઈ જતા હોય છે. આત્મીય ડોક્ટર રાજીવભાઈ, સમગ્ર મોદી પરિવાર અને કેડિલા પરિવારના સૌ કાર્યકરો, ટોપમોસ્ટ ઓફિસરથી શરૂ કરી અને નાનામાં નાનો કાર્યકર જે હશે, આ બધા એક ઇન્સ્ટિટ્યુશનલાઇઝડ આઈડિયલને સ્વીકારે છે. તેથી અનાદિ થતી આ એક યાત્રા છે. આ યાત્રાનો આરંભ ચોક્કસ છે, પણ આ યાત્રાનો અંત નથી. કારણ સદવિચારનો કદી અંત હોતો નથી, શ્રેષ્ઠ મૂલ્યોનો કદી અંત હોતો નથી. સદગત ઇન્દ્રવદનભાઈ આવા શ્રેષ્ઠ મૂલ્યોની સ્થાપના સૌના હૃદયમાં કરી અને વિદાય લીધી છે. એમના વિચારોથી, એમની લાગણીથી એ સ્પંદનો તો આપણા હૃદયમાં ધબકે જ છે. આવી એક વિશેષ વિભૂતિ જેને આપણે કહી શકીએ, જ્યાં ઈશ્વર તત્વ વિશેષ સ્વરૂપે પ્રગટ થયું, ચેતના, એ ચેતનાને આપણે પ્રણામ કરીએ, જેના દ્વારા હજારો લોકોને લાભ મળ્યો છે અને મળતો રહેશે. પ્રભુને કહીએ, પ્રભુ આ એક દિવ્ય જ્યોત તારી મહાજ્યોતિમાં વિલીન થવાને માટે આવી છે, તું એને, એ આત્માને અનહદ શાંતિ આપ. અજ્ઞાન સત્રને જ્યારે આપણે અલ્પવિરામ તરફ લઈ જઈએ ત્યારે 2 મિનિટનું આપણે સૌ મૌન પાળીશું. 2 કારણોથી. પહેલું કારણ, સદગત ઇન્દ્રવદનભાઈ માટે આપણે પ્રાર્થના કરીશું. અને બીજું, જે વિચારો આપણે 7 દિવસ સુધી સાંભળ્યા છે એ વિચારોને આપણા અસ્તિત્વમાં સ્થિર થવા દઈશું. ત્યારબાદ નિયમ એવો છે કે પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં મંગલાચરણ કરવું.
રોજ આપણે કરતા હતા મંગળાચરણ. અત્યારે મંગળાચરણનો શ્લોક હું બોલીશ, આપ સૌ શાંતિથી એનું શ્રવણ કરજો. તે પછી ઋગ્વેદનો અંતિમ મંત્ર મને ખૂબ ગમે છે. પુસ્તકમાં આપણી પાસે 67મા પાને છે, સમાનિવ આકૂતિ સમાના હૃદયાનિવ. આપણા સૌના ઈરાદા એક થાય, સમાન થાય, આપણા સૌના મન વિચારો સમાન થાય, આપણા સૌના હૃદયની લાગણી સમાન થાય, અને એક પરિવાર તરીકે, એક સમાજ તરીકે, એક રાષ્ટ્ર તરીકે આપણે સબળ બનીએ, સફળ બનીએ અને જીવનને સાર્થક કરીએ. તો વેદના ઋષિઓએ જે પ્રાર્થના કરી છે એનું એક એક ચરણ હું બોલીશ, મારા પછી આપ એને દોહરાવજો. અને છેલ્લે 7 દિવસના આ જ્ઞાન યજ્ઞ દરમિયાન વક્તા તરીકે મારાથી કોઈ દોષ થયો હોય, શ્રોતા તરીકે તમારી કોઈ ભૂલ થઈ હોય, આયોજક પરિવારથી કોઈ દોષ થયો હોય, સ્વયંસેવકોથી કોઈ નથી થયો, બહુ સુંદર, આટલું સરસ અનુશાસન, આટલી સરસ વ્યવસ્થા બહુ ઓછી જગ્યાએ જોવા મળતી હોય છે. મોટે ભાગે એવું થાય કે જે આયોજક પરિવાર હોય ને એને તો ચિંતા જ હોય, બધું બરાબર થશે ને, બધું બરાબર થશે ને, બધું બરાબર થશે ને. ઘરના જે મુખ્ય વ્યક્તિ છે ને 15 વખત લોકો આવીને પૂછી જતા હોય, પેલું ક્યાં મૂક્યું છે ને, આ આવ્યા છે ને, શું કરવાનું છે ને, રસોડામાં આમ જોઈએ છે ને, પેલાને આમ જોઈએ છે. આપણે અનુભવ કરતા હોઈએ છીએ ને. આપણે તમે જોયું, ડોક્ટર રાજીવભાઈ એક જ આસન પર 7 દિવસ સતત બેઠા અને કોઈ એમને એક વસ્તુ પૂછવા આવ્યું નથી. એ પોતે ઊભા થઈને પાણી પીવાય ક્યાં ગયા નથી, એટલી એકાગ્રતાથી, એકાત્મતાથી એમણે કથાનું શ્રવણ કર્યું. મૂલ્ય જ્યારે સ્થાપિત થયા હોય, એક સિસ્ટમ બની હોય, અને હાઉ વન્ડરફુલી ધ સિસ્ટમ ગેટ્સ એક્ઝિક્યુટેડ એનું એક જ્વલંત ઉદાહરણ આપણી સામે. કે કથા શાંતિથી સાંભળી શકાય જો યોગ્ય રીતે બધા કાર્યો સોંપાઈ ગયા હોય અને એનું વ્યવસ્થિત રીતે આચરણ થતું હોય તો. કોઈ અને તમે સૌ ભાવથી, ભક્તિથી, ઉત્સાહથી આવ્યા છો શ્રોતા તરીકે, પણ આયોજકોએ, વોલેન્ટિયર્સ જેણે જે પોતપોતાની સેવાઓ આપી હશે, તનથી મનથી, ભગવાનની કૃપાથી ધનની તો કોઈને જરૂર હતી જ નહીં. કોઈની પાસેથી આપણે કંઈ ઉઘરાવવા ગયા નથી કે લાવો 5 પૈસા અમારા કામમાં જરૂર છે. સમય કોઈ આપ્યો હોય, કોઈ પોતાની આવડત આપી હોય, અનુભવનો કોઈએ લાભ આપ્યો હોય, આ જે રીતે આ સુંદર જ્ઞાન યજ્ઞમાં જેણે જેણે આહુતિઓ આપી છે, કોઈના નામ લઈને મારે એમના પુણ્ય ઓછા કરવા નથી. એમણે જે રીતે પોતાની કલાનું યોગદાન જેણે કર્યું હોય, અમારા સત્કર્મ પરિવારના સ્વજનો નિષ્કામ ભાવથી આ આયોજન સમગ્ર થયું છે, છતાં ક્યાંક જાણતા અજાણતા દોષ રહ્યો હોય તો શાસ્ત્રકારો કહે છે, હાથ ઉપર કરી મોટેથી 3 વખત શ્રી હરયે નમઃ એવું બોલીએ, એનાથી દોષ દૂર થાય છે. એક એક વખત હું બોલાવીશ, આપ સૌએ હાથ ઉપર કરી મોટેથી એનો ઉચ્ચાર કરવાનો, શ્રી હરયે નમઃ. તો આવો સૌ પ્રથમ 2 મિનિટ માટે મૌન, તે પછી મંગળાચરણનું શ્રવણ, ત્યારબાદ ઋગ્વેદનો અંતિમ મંત્ર એક એક ચરણ, અને છેલ્લે શ્રી હરયે નમઃનો 3 વખત ઉચ્ચાર. આપ સૌના અંતઃકરણમાં બિરાજેલા પૂર્ણ પરબ્રહ્મ પરમાત્માને પ્રણામ કરી આ દિવ્ય વાંગ્મય તુલસીદલ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
શાંતિ શાંતિ શાંતિ। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। समानीव आकूतेः समानीव आकूतेः समाना हृदयानिवः समाना हृदयानिवः समानमस्तु वो मनः समानमस्तु वो मनः यथा वः सुसहासति यथा वः सुसहासति। श्रीहरये नमः श्रीहरये नमः श्रीहरये नमः श्रीहरये नमः श्रीहरये नमः श्रीहरये नमः। सर्वत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखम् आप्नुयात्। अच्युतं केशवं श्रीरामनारायणं कृष्णदामोदरं श्रीवासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं श्रीरामचन्द्रं भजे। बोलिये श्रीकृष्ण कन्हैया लाल की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री द्वारिकाधीश की जय। श्री रण छोड़राय की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। सियावर रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। गणपति गजानन महाराज की जय। जगदम्बे मात की जय। सदगुरु देव की जय। नमः पार्वती पदये हर हर महादेव हर। श्रीमन नारायण 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 श्रीमन नारायण 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 श्रीमन नारायण 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 श्रीमन नारायण 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 बदरी नारायण 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 बदरी नारायण 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 बदरी लक्ष्मी नारायण नारायण नारायण
લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 શ્રીમ નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય બોલો સદગુરુદેવ કી જય. કેવળ એક ક્ષણ માટે મારા હૃદયનો ભાવ વ્યક્ત કરવા માંગુ છું આપ સૌ સ્થાન ઉપર. સુંદર આયોજન જેણે ખૂબ લાગણીથી ખૂબ સદભાવથી કર્યું અને માણ્યું એવા ડૉક્ટર રાજીવભાઈ મોદીને સમગ્ર મોદી પરિવાર તરફથી વ્યાસપીઠ પરથી આશીર્વાદ આપવા માંગુ છું. પ્લીઝ રાજીવભાઈ. બોલો ભાગવત ભગવાન કી જય. બોલો બાંકે બિહારી લાલ કી, સદગુરુદેવ કી જય. ત્યારબાદ આ 7 દિવસ દરમિયાન અમદાવાદમાં મારું ઘર, કેટલા ગણા એટલા બધા ઘર છે ને એટલા આત્મીય પરિવારો છે, દર વખતે મીઠો ઝઘડો થાય કે ગુરુજી અમારે ત્યાં રહેશે, પણ આ વખતે ઝઘડામાં જે જીત્યા અને 7 દિવસ ખૂબ આત્મીયતાથી સેવા કરી તે અમારા દીપકભાઈ ઠક્કર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વાલીબેન અલકા છે કે નીકળી ગઈ બેન, આવો દીપકભાઈ. ત્રણ વ્યક્તિના નામ હું લેવા માંગુ છું. સમગ્ર કેડિલા પરિવાર અને ડૉક્ટર મોદી એક શબ્દ બહુ સરસ વાપરે છે રાજીવ, કોઈ દિવસ મેં એમની પાસેથી સ્ટાફ શબ્દ નથી સાંભળ્યો, પરિવાર. એ બહુ વિશાળ પરિવાર છે આપણે સૌ જાણીએ છીએ. આયોજનમાં બિલકુલ ઇન્વોલ્વ થઈ અને બહુ ભાવપૂર્વક જવાબદારી જેણે ઉપાડી અને આવનારા વર્ષોમાં પણ આપણે જે જ્ઞાન યજ્ઞ કરવાના છીએ એની પણ જવાબદારી જેમણે અત્યારથી સ્વીકારી લીધી છે એવા અમારા અભિનંદભાઈ, પ્લીઝ કમ અભિનંદભાઈ. અને મુકુંદભાઈ સાથે સત્કર્મ પરિવારના પ્રતિનિધિ તરીકે અભિનંદભાઈ સાથે અને મુકુંદભાઈ સાથે ખભે ખભા મેળાવી અને કેડિલા પરિવારનો ઉત્સાહ પણ આયોજનનો અનુભવ પ્રેરણા કેમ આપવી એના માટે અમારા ધીરેનભાઈ શાહ સત્કર્મ પરિવાર તરફથી. ધીરેનભાઈ પ્લીઝ કમ હિયર. તો આ
ત્રણ સ્વજનોને પણ ખૂબ તાળીઓના ગડગડાટથી, કારણ કે આ ત્રણ એમની સમગ્ર ટીમ, પછી ઘણા છે, આ તો પ્રતિનિધિ તરીકે એમને બોલાવ્યા છે, પણ એમની સમગ્ર ટીમ સાથે છેલ્લા ચારેક મહિનાથી, અભિરંદનભાઈ એમાં રાઈટ, ત્રણ ચાર મહિનાથી તૈયારીમાં લાગ્યા હતા, તેથી હું અહીંયા બેસી અને આ કહી શક્યો. ડૉક્ટર રાજીવભાઈ આટલી એકાગ્રતાથી બેસીને સાંભળી શક્યા અને આપ સૌ આટલી પ્રસન્નતાપૂર્વક આ પ્રસંગનો લાભ લઈ શક્યા. તો આ ત્રણેય સ્વજનો, સંગીતથી આ સમગ્ર કથાને શણગારવાનું સત્કર્મ કરનાર સંગીતકારોને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. વિદ્વાન ભૂદેવો, જેમણે મંત્રોચ્ચાર દ્વારા પૂજા અને સમગ્ર તૈયારી પારાયણનું કાર્ય કર્યું, એ ભૂદેવોને પણ આપણે વંદન કરીએ. અને છેલ્લે એક જોરદાર તાળીઓના ગડગડાટ તમારા માટે, કારણ કે આવા ડાયા શ્રોતાઓ મને વારંવાર મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું. કૃષ્ણ કનૈયા કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. જય રાધે રાધે રાધે, જય ગિરધર ગોપાલ. જય રાધે રાધે રાધે, જય ગિરધર ગોપાલ. જય શ્યામા શ્યામા શ્યામા, જય જય નંદલાલ. જય શ્યામા શ્યામા શ્યામા, જય જય નંદલાલ. જય રાધે રાધે રાધે, જય ગિરધર ગોપાલ. જય રાધે રાધે રાધે, જય ગિરધર ગોપાલ. જય શ્યામા શ્યામા શ્યામા, જય જય નંદલાલ. જય શ્યામા શ્યામા શ્યામા, જય જય નંદલાલ. જય રાધે રાધે રાધે, જય ગિરધર ગોપાલ. જય રાધે રાધે રાધે, જય ગિરધર ગોપાલ. જય શ્યામા શ્યામા શ્યામા, જય જય નંદલાલ. જય શ્યામા શ્યામા શ્યામા, જય જય નંદલાલ. જય રાધે રાધે રાધે, જય ગિરધર ગોપાલ. જય રાધે રાધે રાધે, જય જય ગોપાલ. જય શ્યામા શ્યામા શ્યામા, જય જય હો નંદલાલ. જય શ્યામા શ્યામા શ્યામા, જય જય હો નંદલાલ. બોલ કૃષ્ણ કન્હૈયા લાલ કી. આરતી બાલ કૃષ્ણ કી જય. આરતી બાલ કૃષ્ણ કી જય. તન મન ધન નો છાવર કી જય. તન મન ધન નો છાવર કી જય. આરતી બાલ યશુદા કો પરમ દુલારા. શ્રી યશુદા કો પરમ દુલારા. બાબા કી આખિન કો તારો. બાબા કી આખિન કો તારો. ગોપીન કી પ્રાણન સો પ્યારો. હું ઇન પે પ્રાણન છાવર કી સુવર્ણભાદ્રાંતર સંસ્થિતેન પ્રદીપ્તભાસા સહજંગતેન નિરાજનમ તે જગદીશ ગુરવે. મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષોમંગલાયતનોહરિ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. જલેન પ્રદક્ષિણીકૃત્યસ્તે દેવતાભિવંદનમ આત્માભિવંદનમ સ્વાત્માભિવંદનમ અસ્તૌ પ્રક્ષાલયેદસ્તે પુષ્પાંજલિ ગૃહીત્વા. ઓમ જ્ઞેન જ્ઞમય જંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન્ન
देहनाकं महिमानः सजन्दरित्रपूर्वे सद्याः सन्ति देवाः चरणकमलयोः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः नमस्कारान् समर्पयामि अनया पूज्य वाङ्मय पुराण पुरुषोत्तम प्रियदान्नमः श्रीभागवत भगवान् की जय। बोल कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। सभी लोग जोर से बोले, बोलो सतगुरुदेव की जय। वृंदावन धाम की जय। जय जय श्री राधे। जय जय श्री राधे। जय जय श्री राधे। श्री राधा राधा 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 श्याम सुंदरी की बंसी बोले श्री राधा राधा श्री राधा राधा श्याम सुंदर की बंसी बोले श्री राधा राधा कुंज गली यमुना जी बोले श्री राधा राधा श्री राधा राधा जय राधा राधा श्री राधा गली यमुना जी बोले श्री राधा राधा 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 बोलो भागवत भगवान की।